लक्ष्मीनारायण देव गादीना वर्तमान पीठाधिपति परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराजे वाला वाला घनश्याम महाराज नु पूजन करियो, हरे कृष्ण महाराज नु पूजन करियो। आ अपनो प्रसंग छे ने, एक दिव्य प्रसंग छे। आ सभाना जेने दर्शन छे ए सौ भगवान स्वामीनारायण ना कृपाना पात्र छे। आ सुवर्ण जयंती महोत्सव नी सभानी रूपरेखा, सभानुं आयोजन, महोत्सवनुं आयोजन एमां जेणे कीरूप भूमिका अदा करी छे एवा गुरुकुल परिवारना वरिष्ठ संत परम पूज्य सद्गुरु पुराणी स्वामी धर्मवल्लभदासजी सूरत गुरुकुल, तेओने विनंती करीश। सभाना प्रारंभे समूह प्रार्थना अने प्रासंगिक उद्बोधन करशे पूज्य पुराणी स्वामी धर्मवल्लभदासजी स्वामी। महाराज श्रीनो जयारे 50મો જન્મ જયંતિ મહોત્સવ હોય એની ઉજવણી તરફ જઈ રહ્યા છે ત્યારે આમ તો 50 દિવસ સુધી આ ઉત્સવ ઉજવીએ ને તો ઓછો પડે, એને બદલે 5 દિવસ નહીં ખાલી 5 કલાકમાં આપણે આ મહોત્સવ ઉજવવાનો છે। પણ પ્યારા ભક્તો, સેંકડો સંતો જ્યારે આપણી સામે છે, હજારો લાખો હરિભક્તો છે, ત્યારે 5 કલાકના ઉત્સવમાં આપણે બધું 5ને આંકડે જ આગળ વધવું છે। 50 કાર્યક્રમો આપણે આ 5 કલાકમાં માણી લેવા છે હો। કેટલીક વખત 100-100 સંતો તમારા વચ્ચે આવશે, ક્યારેક કેટલા હરિભક્તો સંતો આચાર્ય પાસે આવશે, અને તમામ સંતો અને હરિભક્તો મહારાજના ચરણોમાં પોતાની ભાવના વિલીન કરતા હોય। ક્યારેક બાળકો આપણે હૈયાને સાથે રાખીને આ સ્ટેજ ઉપર નાચતા હશે, તો ક્યારેક યુવાનો પણ પોતાની કલાઓ બજાવતા હશે, ક્યારેક શિખરે ચડીને આચાર્ય મહારાજને પુષ્પથી વધાવતા હશે, તો શહેરના અગ્રગણ્યો કેટકેટલી ભેટ સામગ્રી લઈને આવતા હશે, આપણા સંપ્રદાયના મૂર્ધન્ય શાસ્ત્રીઓ મસ્ત્રગાન કરતા હશે, તો ક્યારેક 100 જેટલા સંતો સંગીતની સુરાવલી બજાવતા હશે, ત્યારે અનેકવિધ રીતે આપણે 50 જેટલા કાર્યક્રમ દ્વારા એ 5 કલાકમાં આચાર્ય મહારાજનો અદભુત રીતે ક્યારેય પણ આપણા હૃદયમાંથી આ વિસ્મૃતિ ન થાય એવો દિવ્ય મહોત્સવ જ્યારે ઉજવવો છે। પણ પહેલાં હું તમને એટલું કહીશ, એકવાર પરમ શાંત થઈને આચાર્ય મહારાજના ચરણોમાં આપણે સંપૂર્ણ વ્યક્તિત્વને વિલીન કરવું છે। આપણું આ દિવ્ય ગીત, આ પ્રાર્થના વિશ્વના ખૂણે ખૂણે સુધી, વર્ષો સુધી આ દ્રષ્ટિગોચર રહે એના માટે એક પર પ્રાર્થના શરૂ કરીએ ગુરુદેવના ચરણોમાં। સ્વામિનારાયણ ભગવાનની જય। કોઈ પુષ્પ અર્પણ કરે, કોઈ દ્રવ્ય અર્પણ કરે, કોઈ વસ્ત્ર અર્પણ કરે, પણ આ 2 પંક્તિ દ્વારા આપણે આપણો આત્મા આચાર્ય મહારાજના ચરણોમાં અર્પણ કર્યો છે, ત્યારે એક
પોતાના નેત્રો સાથે, હૃદયને બાળકોના ધબકાર સાથે, શરીરના વળાંક સાથે આપણું શરીર જોડીએ, શબ્દો સાથે બુદ્ધિ જોડીએ અને ભાવગી સાથે હૃદયને જોડીને આ દિવ્ય મહામહોત્સવનું ઉદ્ઘાટન કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. આજ ચૌદે બ્રહ્માંડમાં શરણાયુ વાગે છે,
गाजे 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 रे गाजे 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 रे बाल युवा महिला मंच उत्सव मा गाजे 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 रे गाजे 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 रे नारायण मुनि ने द्वार नौबत वाजे 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 रे वाजे 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 रे नारायण मुनि ने द्वार नौबत मंगलकारी वाजे वाजे रे वाजे गाजे गाजे रे स्वामी नारायण 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 स्वामी શ્રી નારાયણ મુનિ દેવાની એક વાર જોરદાર ધ્વજ લહેરાવી સુરત ગુરુકુલના બાળકોએ કરેલા અદભુત ઉદઘાટન નૃત્યને વધાવી લીધી. વેરવટ સુરત ગુરુકુલના બાળકોએ મહોત્સવને અનુરૂપ અદભુત ઉદઘાટન નૃત્ય રજૂ કર્યું. આપણે બધા જ જાણીએ છીએ વડતાલ વિહારી સર્વાવતારી સર્વોપરી શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ સંપ્રદાયના ધીંગાધણી એમની પરમ કૃપાથી છેલ્લા 14 વર્ષથી વડતાલની ગાદી ઉપર વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજે છે અને આનંદનો મહાસાગર ઉમટ્યો છે. અત્યારે સર્વપ્રથમ આ મહોત્સવના પ્રારંભે દીપ અને મશાલનું પ્રાગટ્ય કરવા માટે 50 દીવડાઓ પ્રગટાવવા જે જે હું સંતોને આહુત કરું તેઓ બધા સંતો પધારશે અને એમની ઉપસ્થિતિમાં અહીંયા દીવડાઓનું પ્રાગટ્ય થશે. આ બધા જ સંપ્રદાયના મૂર્ધન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીવડાઓ પ્રગટશે અને એ આજના આ માહોલને અદ્ભુત દિવ્ય રોશની પૂરી પાડશે. ત્યારબાદ આપણા વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રીના હસ્તે અત્યાર સુધીમાં 483 સંતોને દીક્ષા પ્રાપ્ત થઈ છે. એમાંથી 100 જેટલા શાસ્ત્રી સંતો શ્લોક સંભળાવી અને આ પ્રસંગને દીપાવશે. તેઓ મંત્રઘોષ કરશે. નવ દીક્ષિત 100 જેટલા શાસ્ત્રી સંતો. હરિ ઓમ
सहस्र शेखा पुरुखः सहस्राक्षः सहस्रपात सभूमिगुं सर्वतः स्पृत्वा त्यतिष्ठत् दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं जद्भूतं जच्च भाव्यम् भूतामृतत्वशेषानो जदन्नेन धीरोहति एतापानस्य महिमा तो जायाश्च पुरुखः तादोश्य विश्वा भूता नित्रिपादस्य मृतं दिवि त्रिपादूर्ध्वमुदेत्पुरुखः पादोस्येह भवत्पुनः सजातो अत्यरिष्यत पश्चात् भूमिमथो पुरः बोलो स्वामी नारायण भगवान् દરેક મહાનુભાવ સંતોના ચરણમાં પ્રાર્થના આપ આપનું સ્થાન શોભાવશો સર્વાવતારી સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની પરમ કૃપાથી વડતાલ ગાદી ઉપર આરૂઢ થયેલા આપણા સૌના વાલાવાલા રાકેશ પ્રસાદજી મહારાજ 14 વર્ષથી 24 કલાક આ સંપ્રદાયમાં સુખનો પ્રકાશ આપી રહ્યા છે. 14 વર્ષથી તેઓ આ પદ ઉપર છે, પરંતુ એમની નમ્રતા, એમની સરળતા, એમની આ પદને શોભાવે એવી સુજનતા આપણને સૌને હૃદય સ્પર્શી રહી છે, એટલે આપણના સૌના હૃદયમાં આજ આનંદ આનંદનો પાર નથી. હવે પછી આવે છે પરમ પૂજ્યપાદ મહારાજશ્રીનું પ્રથમ અગ્રપૂજન. સ્વામિનારાયણ મંદિર વેર રોડના વડીલ સંતો અને યજમાનશ્રીઓ દ્વારા બોલો સ્વામિનારાયણ ભગવાનની. આચાર્ય મહારાજના 50 વર્ષ પૂરા થયા એ નિમિત્તે વેર રોડ સ્વામિનારાયણ મંદિરનું સંત મંડળ અને એમની સાથે જોડાયેલા હરિભક્તો અત્યારે અગ્રપૂજનનો લાવો લઈ રહ્યા છે. પૂજ્યપાદ મહારાજશ્રી આ સંતો અને હરિભક્તોને શીલ અર્પણ કરી રહ્યા છે. બોલો નારાયણ મુનિ દેવાની. ધજાઓ ઊંચી કરી સમગ્ર સત્સંગ સમાજ વતે પરમ પૂજ્ય આચાર્યજી મહારાજને જ્યારે 50 વર્ષના વાણા વાતા હોય, 14 વર્ષ સુધી જેમણે રાત અને દિવસ એક કરીને સત્સંગની સેવા કરી હોય, હજારો સંતોને લાખો હરિભક્તોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય એવા ધર્મકુળ મુકુટમણી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનું પૂજન કરવાનો અવસર સુરત સત્સંગ સમાજને મળ્યો છે એ સુરતનું સૌથી મોટું સૌભાગ્ય છે. તાળીઓના નાદથી વધાવીએ. પરંતુ સુરતની અંદર પણ એ સૌભાગ્ય જો કોઈને પ્રાપ્ત થયું હોય તો એ સ્વામિનારાયણ મંદિર વેડ રોડ
પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી અને સમગ્ર વેડરોડ સત્સંગ સમાજને થયું છે. તો એકવાર પુનઃ તાળીઓના નાદ સાથે આ વેડરોડના સત્સંગને આપણે વધાવીશું. આવો આ સુવર્ણ જયંતિ મહોત્સવને આપણે ખૂબ આનંદ અને ઉમંગથી ઉજવવો છે. આજે આ સ્થાન, એ સ્થાનની અંદર અપ ટુ એન્ડ તમામ જવાબદારીઓ જેમણે સ્વીકાર કરે અને આટલું મોટું વિશાળ પટાંગણ જેમણે લીધું છે, વરતાલ મંદિરના ચેરમેન પદે જેઓ શ્રી સેવા આપી રહ્યા છે એવા પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામીના ગુરુ પદે બિરાજમાન પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, એમના શ્રી ચરણોમાં તાળીઓના નાદથી પ્રાર્થના કરીશું. તેઓ સ્વાગત પ્રવચન કરશે. પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી, સ્વાગત પ્રવચન. સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સુવર્ણ જયંતિ મહોત્સવ જેનો ઉજવાઈ રહ્યો છે એવા આપણા સૌના પ્યારા લાડીલા 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ધામોધામથી વધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો અને મેરામણ ઉભરાણો છે એવો સત્સંગ સમાજ, મહારાજશ્રીના સ્વાગતમાં શું બોલવું એ મારી પાસે શબ્દો નથી. પણ જ્યારે જેતપુરથી સુરત આવતો હતો ત્યારે ચાલુ ગાડીએ ભગવાનની પ્રેરણાથી મને જે સૂઝ્યું છે એ મેં લખ્યું છે. બરાબર ધ્યાન દઈને સાંભળજો. નિપજાવ ધરા વડતાલ ની જ્યાં લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન છે, જ્ઞાન ભજન દ્વારા સત્સંગનો પોષણ કરવાનું તાન છે. જ્યાં અખંડ બિરાજતા હરિકૃષ્ણ મહારાજનું ગૌરવ અને અભિમાન છે, એ દેશના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું સન્માન છે. દેશ વિદેશ વિચરણ કરતા દેશ વિદેશ વિચરણ કરતા થાક ઊંઘ અને આળસ હરામ છે, રાત દિવસ જોયા વિના જેની સેવા બહુ જ નિષ્કામ છે. મહકી ઉઠ્યો સત્સંગ જેમાં રાકેશ પ્રસાદજી મહારાજનું નામ છે, એ દેશના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું સન્માન છે. સેવા કરવા સત્સંગની દેહ જેનું કુરબાન છે, અનેક ગુણ મંડિત હોવા છતાં બહુ જ નિર્માણ છે. ગૌરવ ગાથા આચાર્યશ્રીની પરંપરામાં જેનું નામ છે, એ દેશના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું સન્માન છે. ચાલુ ગાડીએ મને આ ત્રણ છંદ ભગવાનની પ્રેરણાથી આવડા અને મારા શ્રીના ચરણમાં નમન કરી સમગ્ર સત્સંગ સમાજ અને સંતો વતી મારા શ્રીનું હું સ્વાગત કરું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મિશનના પટાંગણમાં નારાયણ મુનિદેવની છત્ર છાયામાં લક્ષ્મીનારાયણ દેવ અને સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠ પર બિરાજતા આપણા વહાલા લાડીલા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો 50મો જન્મ જયંતિ મહોત્સવ, કહેતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે મને કહેવાનું એ મન થાય છે કે દુનિયામાં આ પહેલો જન્મોત્સવ એટલો વિશાળ હશે કે હજારો સંતોની જનમેદની અહીંયા અને હજારો હરિભક્તોની જનમેદની જ્યારે હૃદયના રાજીપા વરસાવવા માટે એકત્રિત થઈ હોય એવો પહેલો જન્મ મહોત્સવ હશે. જોરદાર તાલીઓથી આ મહોત્સવને આપણે વધાવીએ. પ્રવચનના દોરને આગળ વધાવતા
મંગલ પ્રવચનના માધ્યમથી રાજકોટ ગુરુકુળના મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીને જોરદાર તાલીઓ સાથે આપણે આહુત કરીશું. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ પડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ધામધામથી પધારેલા પવિત્ર સંતો અને અત્રે વિરાટ નારાયણનું દર્શન થઈ રહ્યું છે એવા સમગ્ર ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આચાર્ય મહારાજશ્રીની 50મી જન્મજયંતિનો મંગલ ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સૌના હૃદયમાં ઉત્સાહ છે. માનવીના જીવનમાં બે દિવસ મહત્વના હોય છે, એક જન્મદિવસ અને બીજું આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે એ હૂજી જાય એ દિવસ પણ ધન્ય છે. આચાર્ય મહારાજ જ્યારથી 14 વર્ષનો સમય થયો ગાદી ઉપર પધાર્યા છે ત્યારથી સંપ્રદાયનો સુવર્ણકાળ ઉદય થયો છે. અવિરતપણે સત્સંગનું વિચરણ કરીને નાનામાં નાના હરિભક્તો દેશ વિદેશમાં બધાને સત્સંગનું સંવર્ધન કરીને આ વડતાલની ગાદીનું પદ એની ગરિમા ખૂબ મહારાજશ્રીએ વધારી છે અને એને ચાંદ ચાર ચાંદ લગાવી દીધા છે. બીજું કે જે જે હરિભક્તોએ આ મંગલ મહોત્સવમાં સહભાગી બન્યા છે યજમાનશ્રીઓ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બીજો આજનો જે કાર્યક્રમ પુરાણી ધર્મવલ્લભદાસજીએ ગોઠવ્યો છે તે પણ ખૂબ દિવ્ય અને ભવ્ય છે. આચાર્ય મહારાજે ગાદી ઉપર આવ્યા પછી 46,000 પધરામણી કરી છે, 300 મંદિરોમાં ઉત્સવના પ્રસંગે હાજરી આપી છે, 87,000 કલાકની વડતાલમાં ધૂન થઈ છે, 483 નવ દીક્ષિત સંતોને મહારાજે દીક્ષા આપી એના ભાગ્યનો ઉદય કર્યો છે, 1400 ઉપરાંત સંતો કે જે આજે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશનું સત્સંગ સંવર્ધનનું કાર્ય સુંદર રીતે કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે કે આ સુખદેવજી છે, અલા સુખ સ્વામી છે, એમનો દિવસે દિવસે સદાય ચડતો ને ચડતો રંગ છે, તો મુક્તાનંદ સ્વામી જેવા છે. તો આપણા મહારાજ શ્રી એ કમ નથી, એનો પણ ચડતો ને ચડતો રંગ છે. મહારાજ કે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, દેહ ભાવને રજા દઈને મહારાજ શ્રી આ સત્સંગનું સંવર્ધન કરી રહ્યા છે. અને બીજું એમને સત્સંગમાં સંતો તથા હરિભક્તોને એટલો બધો પ્રેમ આપ્યો છે એના પ્રતીક સ્વરૂપે આજે સંતો અને હરિભક્તોનો મહાસાગર ઉમટ્યો છે, તમે નજરે નિહાળી રહ્યા છો. આપણા મહારાજ શ્રીને ભગવાન સ્વામિનારાયણ દીર્ઘાયુષ્ય આપે અને દીર્ઘકાળ સુધી આવું સત્સંગ સંવર્ધનનું કાર્ય કરતા રહે એવી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવને હૃદયથી પ્રાર્થના છે.
અને એમનું સ્વાસ્થ્ય દિન પ્રતિદિન સારું રહે અને ઘણા જીવોનું એમના દ્વારા મંગલ થાય, કલ્યાણ થાય અને એવા સદગુણના સાગર એવા આચાર્ય મહારાજશ્રી આપણને મળ્યા છે. આપણે ધન્યભાગી છીએ, કારણ કે નાનામાં નાના ગામડાના નેસડામાં જઈને પણ એક નાનામાં નાના સત્સંગીને અને વિદેશના ભક્તોને આચાર્ય મહારાજે આળસ કોઈ પણ પ્રમાદ બધું છોડીને એક આ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય કાર્ય છે અને આપણા પૂર્વજોએ જે સત્સંગ સંવર્ધનની મહેનત કરી છે એ દાખલાને જીવંત રાખવા માટે અવિરતપણે મહારાજશ્રી આ સત્સંગનું કાર્ય કરી રહ્યા છે. આપ સૌ એ નજરે નિહાળી રહ્યા છો. એમના પ્રેમના પ્રતીક રૂપે આપણે બધાએ અત્યારે હાજરી આપી છે. આજે એમના 50મા જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણમાં કોટી કોટી વંદન અને ભગવાન સ્વામિનારાયણ એમનું સર્વ પ્રકારે સ્વાસ્થ્ય સારું રાખે અને સત્સંગ સંવર્ધનનું કાર્ય કરતા રહે એવી ભગવાન શ્રીહરિ પાસે પ્રાર્થના. અને લાલજી મહારાજ પણ એ પણ નાની ઉંમરના છે પણ બંને સંસ્કારી છે. અને રાધા રમણ પ્રસાદજી મહારાજ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અમારા ગુરુ, એમની સાથે ખૂબ એમને હેત હતું અને અવારનવાર ગુરુકુલમાં પધારતા અને એમનું જીવન પણ બહુ પવિત્ર હતું અને એવા આપણને એમના જ પરંપરાના એ આપણને આચાર્ય મહારાજ મળ્યા છે. આપણે સૌ બળભાગી છીએ અને ભગવાન સ્વામિનારાયણ સર્વનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે એટલું કહીને વિરમો છું. સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો નારાયણ મુનિ દેવાની જય. પરમ પૂજ્યપાદ દેવકૃષ્ણદાસજી સ્વામીના મંગલ ઉદ્બોધન બાદ હવે હાલના વડતાલ બોર્ડના દરેક સભ્યો અત્યારે વાલા વાલા આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરવા માટે પધારશે. ટ્રસ્ટી બોર્ડના સભ્યો મહારાજશ્રીનું પૂજન કરવા માટે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા ઉર્ફે બાપુ અહીંયા ઉપસ્થિત છે. સ્વયંસેવકોને વિનંતી કરીશ, મહારાજશ્રીને હાર આપશે. શંકરસિંહજી બાપુ આચાર્ય મહારાજ પાસે આશીર્વાદનો હાર સ્વીકાર કરશે.
અત્યારે આપણી વચ્ચે વિરાજમાન છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળવાળા. તેઓને આપણે પ્રાર્થના કરીશું તેઓ અહીંયા આવે અને પોતાના હૃદયની ઉર્મિઓ બિરદાવલી સ્વરૂપે અહીંયા પ્રસ્તુત કરશે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. આપણા સૌના ઈષ્ટદેવ સર્વાવતારી ઉપાસ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ વાલાવાલા હરિ કૃષ્ણ મહારાજ, સુરત મંદિરમાં બિરાજમાન આપણા સૌના લાડીલા શ્રી નારાયણ મુનિ દેવ તથા સર્વે સંસ્થામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, વાલા ભક્તો, આજે આ સુરતને આંગણે વડતાલ પીઠાધિપતિ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો 50મો જન્મદિન ઉજવવા માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણા સૌના લાડીલા એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ તથા આખું વડતાલ બોર્ડ, પૂજ્ય અમારે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, અમારે નીલકંઠ સ્વામી, એમના શિષ્ય ચેરમેન દેવ સ્વામી, બાપુ સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, બધા બહુ સંતો છે, હું બધાના નામ લઈ શકતો નથી, બંને લાલજી મહારાજ તથા અમારા લાડીલા સર્વે વહાલા મારી બજે બાજુ ઉપસ્થિત વહાલા સંતો, આપ સૌને કોટી કોટી પ્રણામ. વાલા ભક્તો, શ્રી વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થાન આયોજિત સુરતને આંગણે આ લસકાણા સ્વામિનારાયણ મિશનમાં મહારાજશ્રીનો અદ્ભુત સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણા ચેરમેન પૂજ્ય દેવ સ્વામીએ મને એક વિષય લેવાનું કહ્યું તો પૂજ્ય મહારાજશ્રીનું વ્યક્તિત્વ એવો વિષય મને ગમ્યો એટલે મેં લીધો છે. બે શબ્દ આ સુવર્ણ અવસરે મહારાજશ્રીના બિરદાવલીના આપની આગળ રજૂ કરીશ. ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ પૂજ્ય આચાર્ય મહારાજ સર્વે સંતો અને આપ સર્વે હરિભક્તો રાજી થાજો. મહારાજશ્રીની આ 50મી જન્મ જયંતિ હોવાથી 50 દોહા બનાવ્યા છે, આપને આગળ થોડાક હું રજૂ કરીશ. બાકી મહારાજશ્રીને એ 50 દોહાની બિરદાવલી પછી અમે સંતો અર્પણ કરશું. હે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના પીઠાધીશ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સર્વાધીશ. હે એમનો સુવર્ણ જયંતી આ મહોત્સવ અનુપમ આજ સુરત શહેરને આંગણે એ આ ઉમટ્યો સહુ સમાજ. વાલા ભક્તો, આપ બધા જાણતા હશો મહારાજશ્રીની જન્મતિથી. હે સંવત 2022ની શ્રાવણ સુદ છઠ દાન તેદી ધરા પર જન્મા હે આચાર્ય સુખ સદાન. એને આજ પૂરા થયા વર્ષ રૂડા 50 બિરદાવલી ગાવાની થઈ જ્ઞાન મને આશ. હે ધન ધન ધર્મ કુળ જેમાં પ્રગટ થયા મહારાજ
એમાં જેમને આપ્યું હરિયે ગુરુ પદ સિરતાજ. અરે પચાસમાં શુભ જન્મદિને શુભેચ્છાઓ હજાર પાઠવીએ આપ સૌ હેતથી, તમે દીર્ઘાયુ બનો અપાર. આમ કહીએ તો આ બેવડો પ્રસંગ છે. એક તો સંપ્રદાયના ગુરુપદે, આચાર્ય પદે, મહારાજને થાને પૂજ્યપાદ મહારાજશ્રી હોવાથી આપણા બધાના વડીલ છે, માતા પિતા છે, એમનો 50મો આ સુવર્ણ જયંતિ મહોત્સવ એ આપણે એમનું પૂજન કરી આશીર્વાદ લેવાનો અવસર છે. આ એક. બીજી વાત એવી છે કે જેનો જન્મદિવસ હોય એને સૌએ આશીર્વાદ દેવો પડે, એટલે દેવાનો પણ આ અવસર છે. એટલે લેવો દેવો બે છે આમાં. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ એ આપણાથી થાય, આપણે એમને આશીર્વાદ ન દઈએ કે એટલે મહારાજને કહીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, અમારા વાલા આચાર્ય મહારાજને ખૂબ દીર્ઘાયુષ અને નિરોગી જીવન આપજો, જેથી કરીને સારા એ સંપ્રદાયનું એમના દ્વારા હિત થાય, એમના દ્વારા અમને સૌને સુખ શાંતિ રહે, ઉન્નતિ રહે, અમે બધા ભગવાન સન્મુખ રહીએ અને મહારાજશ્રીને કોઈ વિઘ્ન આવે નહીં, અને એ ખૂબ સુખપૂર્વક સંપ્રદાયની સેવા કરે અને તમને રાજી કરે, એ આપણી ભગવાનને પ્રાર્થના રહી. હવે મહારાજશ્રીના વ્યક્તિત્વ વિશે જ્યારે મને ચેરમેનશ્રીએ કહ્યું છે ત્યારે થોડીક વાત કરીશ મારા સમય અનુસાર. જે સૌથી પહેલી મને નજરે ચડે છે એ વાત, હે સમય પાલનમાં એકો, આ એમનું પહેલું લક્ષણ છે. ક્યારેય મોડા પડે નહીં, ક્યાંય જે ટાઈમ કીધો હોય તે ટાઈમે આપણે મોડા પડીએ જ ભલે, એટલે કહું છું સમય પાલનમાં એકો અને યાદ શક્તિ અપાર, સહુને પ્રેમ આપી શકે વિશાળ દિલ ઉદાર. એમના દિલની વિશાળતામાં જો આપણે બધાય હમાઈ ગયા છીએ, હા કે ના, આને વિશાળ દિલ કહેવાય. બધાયને બોલાવી શકે છે, પ્રેમ આપી શકે છે, ત્યારે જ આ થાય. નહીતર એવું થઈને ઊભું રહે કે ઓલો આવે તો હું નહીં, એમાં બહુ મોટો ડખો થાય સાહેબ. હે દેશ વિદેશે વિચરે છે અને નિજ સ્વાર્થ નહીં કાંઈ, દેશ વિદેશે વિચરે છે નિજ સ્વાર્થ વિનાય, સંપ્રદાયની વૃદ્ધિને દિલે ઈચ્છે છે સદાય. આમાં તમને કઈ ખોટું લાગે કેજો. વળી એક એમની વિશેષતા છે, તેઓ કમ્ફર્ટ ઝોનની બહાર છે, સલામતી ઝોન એનાથી બહાર છે, એ એમની બહુ મોટી વિશેષતા છે. જો એમને એવું લાગે કે આ બધા સંતો હરિભક્તો કહે છે એ બરાબર છે અને આજના કાળે યોગ્ય છે, તો એમને એ પગલું ભરતા ડર નથી, એટલા હિંમતવાળા છે. આજ દિન સુધી આપણે નહોતું જાણ્યું કે મહિલાઓ માટે કોઈ ભગવાનનું ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું હોય ને શિખરબંધ મંદિર હોય, પણ જો એમને ઠીક લાગ્યું તો એ એમણે બાંધી આપ્યા છે શિખરબંધ મંદિર, કે ચાલો ભજન કરો. એમ મહારાશ્રી કમ્ફર્ટ ઝોનની બહાર છે, છતાં મર્યાદાની અંદર છે. પછી મર્યાદા તોડીને કોઈને ઠેસ પહોંચે કે સંપ્રદાયના મૂળ સિદ્ધાંતને હાનિ પહોંચે એવું કામ ક્યારેય કરે નહીં, એમાં એમને બહુ લજ્જા છે. બહુ વ્યવહારુ છે, વિચારવાન છે. બીજી મેં એમની એક ખાસિયતા જોઈ છે કે કોઈ પણ ઘટના ઘટી હોય, કોઈ પ્રસંગ બન્યો હોય દેશ વિદેશમાં, અથવા તો એમને દેશ વિદેશમાં કોઈ વ્યક્તિઓ મળી હોય
કંઈક બન્યું હોય તો એ બધાનું શુભ ચિંતન કરી એમાંથી સાર તારવી શકે છે શાંતિથી, કે આટલો સાર બાકીનો અસાર. વળી સદગ્રંથોમાંથી પણ સિદ્ધાંતો તારવી શકે છે એવા એ બુદ્ધિ પ્રતિભા સંપન્ન છે. વળી યોગ્ય માણસની સલાહ યોગ્ય સમયે લઈ શકે છે અને પાછી યોગ્ય લાગે તો સ્વીકારી શકે છે, અને ડાયા માણસની વાતને હંમેશા આદર આપે છે. યોગ્ય હોય તો તરત માને છે પણ ખરા. કોઈ વાતની પોતાને જો એમ લાગે કે આ બરાબર છે તો સ્વીકારતા વાર ન લાગે. વળી કોઈ પોતાની વાતને માને ન માને મોટું દિલ રાખીને કાઢી નાખે, અપમાન થાય છતાં એને સવલું લઈ લે, અને ઘણું બધું સહન કરે છે દેશ વિદેશમાં. આ સહન શક્તિ એ એમની શ્રીજી મહારાજની મોટી કૃપા છે. વળીવાલા ભક્તો, એક મારી દ્રષ્ટિએ કહું તો એમનામાં એક અનોખું ભગવાનને આપેલું ગુણનું દાન છે. તે શું? તો એ હંમેશાને માટે સમજી સમજી વિચારીને પોતાની ક્યાં ખોટ છે, પોતાની ક્યાં ભૂલ છે, ક્યાં ખામી છે એને ખોળે છે કાયમ. આ મને બહુ મોટું દેખાય છે. પછી બીજી વાતને એક બાજુ કરી અને પોતાનામાં સુધારો કરવાની હંમેશા ચીવટ રાખે છે. પોતે ગાદીએ બેઠા પછી કેટલીક રીતે એમણે પોતામાં બદલાવ આણ્યો છે એ મને ખબર છે. બહુ રીતે એમણે પોતામાં બદલાવ લાવીને આ સંપ્રદાયનું સાધુનું ભલું થાય એ રીતે એવા ઢાંચામાં એમણે સિદ્ધાંતને જાળવીને પોતાને ચલાવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. આ નાની એવી વાત નથી, આ ઘણું બધું મોટું છે. બીજામાં સુધારો કરવાનું હવને હુરાતાન ચડે છે, પણ પોતામાં સુધારો કરવાનું આવે તો દરેક વ્યક્તિને સાહેબ મને વહમું પડે. જે માણસ પોતાની સાથે લડે અને પોતામાં સુધારો લાવે એ સ્વામિનારાયણ ભગવાનને પણ પકડી લે છે, એટલો મહાન બને છે. હે આચાર્ય તરીકેની જે પોતાની છે ફરજ તેને અદા કરવામાં યત્ન કરે વણ અરજ. પોતાની જે ફરજ છે એને એની મેળે જ અદા કરે. આપણે બધાએ ભેગા થઈને ટોળું થઈને 50 જણાએ જવું પડે ને વિનંતી કરવી પડે એવું નથી કરવું પડતું. ખાલી ફોન કરો ને ત્યાં તારીખ મળી જાય, આવા એ સરળ છે. અને એમાં કદી થાકે નહીં, એમાં કદી થાકે નહીં અને આળસ નહીં લગાર. વણ થંભે વિચર્યા કરે, અરે વણ થંભે કર્યા કરે વિચરણ અપરંપાર. વાલા ભક્તો, અને વળી માણસને ઓળખવાનો તેવો પૂરેપૂરો પ્રયત્ન કરે છે, પ્રયત્ન પૂરો કરે, મોટે ભાગે માણસને ઓળખી લે છે. ટૂંક સમયમાં જ દરેક ત્યાગી ગૃહિના સ્વભાવ ઓળખી લીધા, એમની રુચિ જાણી ગયા, તેની ક્ષમતાને પણ મહારાજશ્રી જાણે, તેના યોગ્ય યોગ્ય આચરણને ઘણું ખરું જાણી ગયા છે. જે ભાગ્ય જ કોઈ કરી શકે બધાનું કામ નથી. ખૂબ હિંમતવાળા છે, નિખાલસ છે, સુરવીર છે, અને છતાં ખોટા સાહસથી દૂર રહે છે વાલા ભક્તો. અને બીજું, વિવેક અને વિનય તો તરત ઉડીને આંખે વળગે એવા છે. તેથી તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં સત્સંગી બિન સત્સંગી સૌને આપણા મહારાષ્ટ્રનો ખૂબ પ્રભાવ પડે છે, એ જોયું છે મેં. વળી 14 વર્ષ જેટલા કાળમાં જ આ દુઃખી સંપ્રદાય જે ઘણો ડેમેજ થયો હતો એ સંપ્રદાયના તમામ શ્રીજી આશ્રિતોને પુનઃ યથાવત સ્થિતિમાં લાવવામાં મહારાજશ્રી ઘણા ખરા સફળ રહ્યા છે. વાલા ભક્તો, એક બીજી વાત કે દંભ ડોળ કૂપ કૂડ કપટ એમને ગમતા નથી, ખોટો દેખાડો પસંદ નથી, પોતાના બિનજરૂરી ખોટા માન સન્માન કે પ્રશંસાનો આટાટોપ એમને પસંદ નથી, અને મેલી નીતિમાં મહારાજશ્રીને બિલકુલ રસ નથી. એ એક ગાદીપતિને શોભે એવી ગોડ ગિફ્ટ છે, આ નાની એવી વાત નથી. વળી પૂજ્ય શ્રી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજમાં જિદ્દીપણું બિલકુલ નથી અને વટી સ્વભાવ નથી. આ દોષ નહીં હોવાને કારણે તેઓ ટાણે ટાણે
સર્વ સુખદ નિર્ણયો લઈ શકે છે, અને માનો કે સર્વ સુખદ નિર્ણય ન આવી શકે એમ હોય તો મધ્યમાર્ગીય રસ્તાઓ તો અવશ્ય કાઢી શકે છે, અને એને લઈને જ આજે આપણે બધા ખૂબ સુખી છીએ વાલા ભક્તો. તેથી જુઓ આ સત્સંગને, આવા મહારાજશ્રી હોવાથી જુઓ આ સત્સંગને, જુઓ સૌ ભક્ત સમાજ પૂજ્ય રાકેશ પ્રસાદ થી ફાલ્યો ફૂલ્યો છે આજ. હે આનંદિત આનંદિત થતો જાય છે નિશ્ચિતિન આ સંપ્રદાય, તેનું કારણ મુજ મનમાં આવે છે એક જણાય. રોજ રોજ આખો સંપ્રદાય આનંદિત થતો જાય છે એનું એક કારણ છે કે હવે દીક્ષા પ્રતિષ્ઠામાં ક્યાંય ડખો સંભળાશે નહીં તમને. કોઈ પણ નાનો સાધુ હોય, મંદિર કર્યું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો એમાં રૂકાવટ કરતા નથી, તરત દીક્ષા અને પ્રતિષ્ઠા પોતે આપે છે. એને લઈને કેટલાય મંદિરો વધ્યા છે, કેટલાય સંતો વધ્યા છે, એ મારા પછીના વક્તાઓ એના ઉપર પ્રકાશ પાડશે. બાદ બીજું કહું વાલા ભક્તો, દરેક જન્મમાં થોડું ઘણું હોય નેગેટિવ પણ હોય, પણ આ આચાર્ય શ્રીમાં પોઝિટિવ પણ ઘણું, પાર વગરનું એમાં પોઝિટિવ પણ છે. તેથી અનુમાન થાય છે, અને એથી જ અનુમાન થાય છે કે આવતા દિવસોમાં શ્રીહરિને ગમે જ એવું વાતાવરણ રચાય થશે. એકીકરણ સંપ્રદાયનું મોટા ભાગનું જરૂર તેમના દ્વારા થઈ જશે, દિવસો નથી તે દૂર, એમના દ્વારા મહારાજ કરશે. તેવો પોતાના સ્વાર્થે સંતો ભક્તો માય ફાટફૂટ નથી પડાવતા ઉશ્કેરીને કદાય. ભાગલા પાડો ને રાજ કરો એવી નીતિથી ક્યાંય ઝઘડા નથી કરાવતા, સંપ રખાવે સદાય. આ મેં જોયું છે અમારા બધામાં સંપ રખાવવાનો એમનો પ્રયત્ન સદાય જારી હોય છે. સંતો ભક્તો સહુ રહે સંપીને સંપ્રદાય, સંપના ચાહક થઈને પ્રયત્ન કરે સદાય. હંમેશાને માટે આખો સંપ્રદાય હળીમળીને એક રહે એવા પોતે પ્રયત્નો કરે છે. વળી ક્યારેક એવું બને તો મોટાની પાસે માફી માગતા કે કોઈ પણની સાચી વાતને, તમારી વાત સાચી છે કે તમારી વાત સાચી હતી એવું કહેવામાં એમને વાર નથી લાગતી. બીજી એક વાત કહું કે ગાદીપતિઓ, સત્તાધીશો, ધનિકો કે વિદ્વાનો, એમના જે ચિત્ર વિચિત્ર અહંકાર અને સ્વભાવ હોય ને, એમને આચાર્ય મહારાજ સારી રીતે જાણે છે અને અભ્યાસ કરીને એવા સ્વભાવને ઓળખતા રહે છે, અને પોતામાં એવો સ્વભાવ ન આવે તેની સાવધાની રાખે છે, અને શ્રીહરિને પ્રાર્થના પણ કરે છે કે મહારાજ મને એવા વિચિત્ર સ્વભાવ અને અહંકારથી બચાવજો, મારે માત્ર સત્સંગની સેવા કરવી છે. આવા ભગવાન સ્વામિનારાયણે આપણને આચાર્ય આપ્યા છે, ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ, અને એનો આપણને સાક્ષાત આંખે ઉડે એવો પુરાવો આવો અદ્ભુત આ ઉત્સવ છે જે તમે ને હું જોઈ રહ્યા છીએ. આ શાંતિ, આ આનંદ, આ સુખ આપણા હવના દિલમાં સાક્ષી પૂરે છે કે ભગવાને આપણને ખૂબ સારો કાળ આપ્યો છે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી દ્વારા. માટે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ, સદાય મના જીવનમાં, સદાય મના જીવનમાં રહે શાંતિ ને સુખ. સદાય મહારાજશ્રીના જીવનમાં શાંતિ અને સુખ રહે. અમે સહુ એમના દ્વારા, હે મહારાજ અમે સહુ એમના દ્વારા રહીએ હરિસન્મુખ. આપણે બધાએ મહારાજશ્રી દ્વારા ભગવાન સન્મુખ રહીએ, ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાનના સિદ્ધાંતમાં વર્તીએ, મનમુખીપણું ના કરીએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. છેલ્લે આ 50મો દોહો છે. હે જ્ઞાન કરીએ પ્રાર્થના, આજ જ્ઞાન કરીએ પ્રાર્થના, સહુ મળીને આજ આચાર્યને સુખી રાખજો,
मेरे साथ सब आचार्य ने सुखी राखजो ए हरि कृष्ण महाराज जय स्वामीनारायण। પૂજ્ય મહારાજશ્રી પોતાના સ્થાનેથી ઊભા થઈ ભેટી પડ્યા છે. અત્યારે આ જે બિરદાવલી છે એ એક સુવર્ણ પત્રકમાં અંકિત કરી મહારાજશ્રીને સરસ મજાનો પુષ્પનો હાર પહેરાવે છે સ્વામી. અને બિરદાવલીની જે પત્રાત્મક રેખા છે એ બિરદાવલીની પત્રાવલી અર્પણ કરવા માટે પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીશ. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી મહારાજશ્રીને એ બિરદાવલી અર્પણ કરવા માટે પધારશે. પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી, પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી, આ સંતોને વિનંતી છે મહારાજશ્રીને બિરદાવલી અર્પણ કરવા માટે ત્યાં પધારશે. તો વડીલ સંતો સાથે રહે અને મહારાજશ્રીને બિરદાવલી અર્પણ થાય છે. આપણે સૌ ભક્તો આ દિવ્ય સભાના દર્શન કરીશું, વડીલ સંતો એમાં સહભાગી થાય છે. અત્યારે આપણી વચ્ચે જે રાજદ્વારી મહેમાનો છે એ તમામ મહેમાનો વતે હું વિનંતી કરીશ, આદરણીય શંકરસિંહજી વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત, પ્રસંગોચિત પોતાના બે શબ્દો અહીંયા રજૂ કરશે. આદરણીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી બાપુ બે શબ્દો અહીંયા રજૂ કરશે એવી મારી પૂજ્ય બાપુને પ્રાર્થના છે. દરેક વાતનો એક યોગ્ય સમય હોય છે, યોગ્ય સમયે યોગ્ય કાર્ય થાય ત્યારે એની યોગ્યતા અનંત ગણી મલ્ટીપલ થઈ જતી હોય છે. તાળીઓના નાદ સાથે આ બિરદાવલી અર્પણને વધાવી લઈએ, વિનંતી કરીએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી બાપુ બે શબ્દો અત્યારે પૂજ્ય બાપુ. મૌર સંપ્રદાય વડતાલ, આચાર્ય મહારાજ શ્રી પૂજનીય રાકેશ પ્રસાદજી, માનનીય નાના ને મોટા લાલજી મહારાજશ્રીઓ, ઉપસ્થિત જ્ઞાન સ્વામીજી, પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીજી, પૂજ્ય માધવપ્રિયદાસજી, પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, તમામ મંદિરોના ગાદીના ગુરુકુળોના પૂજનીય મહંતશ્રીઓ, મારી સાથે આવેલા ડૉક્ટર તુષાર અમરસિંહ ચૌધરી, હસમુખભાઈ, પ્રફુલ તોગડિયા, મહેન્દ્રસિંહભાઈ, અશોક જીરાવાલા, નાના મોટા ઉદ્યોગપતિઓ, ઉપસ્થિત પૂજનીય સંતો મહંતો, આપ સૌ હરિભક્ત ભાઈઓ અને બહેનો, મહારાજશ્રીને તો આપણા આશીર્વાદ, આપણા શુભ વચનો એનો કોઈ બહુ મતલબ ન હોય. 50 વર્ષની જન્મદિવસની ઉજવણી, આટલી બહોળી હરિભક્તોની સરસ મજાના જ્ઞાનથી ભરપૂર બધા સંતો મહંતો, ત્યાગ બલિદાન સમર્પણની મૂર્તિઓ, એમની ઉપસ્થિતિમાં આવો કાર્યક્રમ થતો હોય, મને યાદ કર્યો. હું તો લાલચમાં કે શતાબ્દી 100 વર્ષનું આપનું ઉજવણું થાય ને એમાં મને બોલાવજો એ કહેવા માટે ખાસ આવ્યો છું. આપના ઉપર બાલકૃષ્ણ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ દેવ એમની કૃપા ઉતરે, આપણી તંદુરસ્તી સારી રહે, આપના મનની ઈચ્છા ભગવાન પૂરી કરે અને મૂળ સંપ્રદાય ફાલે ફૂલે, સામાન્ય ગરીબ માણસોની સેવા કરે, વ્યસનોથી મુક્ત કરે ને ગુજરાતમાં જે આગવું નામ છે વડતાલનું, એ ગાંધીજીની હડતાલ હોય, નરસિંહ મહેતાના કડતાલ હોય,
વડતાલનો એક જાતનો ઘરોબો કહી શકાય. વર્ષોથી જાહેર જીવનમાં આવ્યો એ પહેલાંથી હમણાં પૂજ્ય સ્વામીજી એમની યાદશક્તિના વખાણ કરતા હતા. મેં દર્શન કર્યા અને શુભેચ્છા પાઠવી તો 14-15 વર્ષ પહેલાં ક્યાંક મળ્યા હતા એ મને એમને યાદ કરાવ્યું કે આપણે મળ્યા હતા. બહુ સાચી યાદશક્તિ એમની. આવી યાદશક્તિ અમને યાદ રાખતા રહેજો. જરૂરી છે આ બધું. આજે સંપ્રદાયમાં જે હું જોઉં છું જમણીને ડાબી બાજુને જે બેઠા છે પૂજનીય મહારાજશ્રીની આજુબાજુ બધાએ એટલા સરસ ગુરુકુળો મેં મારી જિંદગીમાં આવું આર્કિટેક્ચર આવી ભણાવવાની પદ્ધતિ ઘોડા હોય ગાયો હોય આધુનિક હોય અને છતાં ઠંડીમાં માક્ષર મહિનાની ઠંડીમાં પોષ મહિનાની ઠંડીમાં નવી માટલીમાં ઠંડુ પાણી ભરીને પરોઢીએ છોકરા ઉપર રેડવામાં આવતું હોય ને જે મક્કમ થાય છોકરા છોકરીઓ જે ભણતા હોય બધા આધુનિક છતાં પણ પરંપરા સાથે શિક્ષણ અપાય છે ગુરુકુળમાં. કેટલાય પૂજ્ય મહંતશ્રીઓને વ્યક્તિગત ઓળખું છું. અહીં એમને અનેક મનની કલ્પનાઓ જે હોય આજના દિવસે પોતાને એક વર્ષ જે ક્ષણ જે આવતી હોય છે જીવનમાં એ પાછી નથી આવતી. મને અમારા ચીનુ મોદી એક કવિ છે એને એક વાક્ય લખેલું હમણાં કે ન જાણ્યું જાનકી નાથે સવારે ની સાંજે શું થવાનું. હવે સાંજે જે થવાનું હોય થાય. ચીનુ મોદીએ આજના પરિપ્રેક્ષ્યમાં લખેલું એટલે એક એક દિવસ જીવનનો સવારે ઉઠીએ સાંજે સૂતા હોય સૂતી વખતે તૃપ્તિ થાય સારી ઊંઘ આવે મહેનતની ઊંઘ આવે વિચારોની ઊંઘ આવે સારા સ્વાસ્થ્યની ઊંઘ આવે કે આજે મેં આખા દિવસ માટે જે કંઈ કર્યું એ શાંતિથી મારા પોતાના માટે સમાજ માટે મારા સંપ્રદાય માટે મેં કર્યું ને એની હાશ થઈને ભગવાન આપણને શાંતિથી સુવાડે આ બહુ મોટું પુણ્ય કહેવાય. આજે એમને આપણે ઘણું બધું આપવાનું છે. એમાં સારી વાત આપણા મનમાં એવું વ્યસન હોય ત્યાગવાની વાત ક્યાંક નાનકડો સ્વાર્થ ને કોકનું અહિત થતું હોય છોડી દેવાની વાત ક્યાંક લાલચ લોભ હોય છોડી દેવાની વાત એ પણ એક મનોમન નક્કી કરીને જ્યાં જેને લાગુ પડતું હોય એ આજે એમના ચરણોમાં એમના જન્મદિવસે આપણે અર્પણ કરીએ અને આમાંથી બદીઓમાંથી મુક્ત થઈએ એવું પ્રણ આપણે જો કરી શકીએ તો એ આ જન્મદિન લેખે લેખાશે. આપણે તે કંઈ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એવું ન કહેવાય. વારે ઘડી આ દર વર્ષે આપનો આ જન્મદિવસ આવે અને સારી તંદુરસ્તી સાથે બાપા આપને બહુ સારા આશીર્વાદ આપના ઉપર વરસે અને જેટલો સંપ્રદાય બહોળો થતો જાય એટલો અનેક ગણો વધે એ શબ્દો સાથે જય સ્વામિનારાયણ આપના વચ્ચે રજા લઈશ. ફરી જય સ્વામિનારાયણ. સૌ રાજદ્વારી મહાનુભાવ હતે આદરણીય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી બાપુએ પોતાના હૃદયની ઉર્મિ વ્યક્ત કરી છે. અત્યારે મહારાષ્ટ્રી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સાલ ઓઢાડી તમામ રાજદ્વારીઓ વતી બાપુને શીલ અને સાલ અર્પણ કરે છે. આપણે સૌ તાળીઓના નાદથી તેમના આ અભિવાદનને વધાવીશું. સુવર્ણ જયંતિ મહોત્સવમાં 5 મુખ્ય યજમાનો બન્યા છે. એમાં 5 મુખ્ય યજમાનમાં પ્રથમ હું યાદ કરીશ જેમણે હમણાં જ બિરદાવલી દોહાવલીઓ રજૂ કરી છે. 50 વર્ષ થાય છે, 50 દોહાઓ બનાવ્યા છે અને 50 ફૂટનો હાર છે. એક એક અંદર દોહાઓ એકત્રિત કરેલા છે. પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર કુંડળ તથા કારેલી બાગ આ સંતો અહીંયા આવે અને મહારાજશ્રીના ચરણોમાં પોતાનો ભક્તિભાવ અર્ઘ્ય અર્પણ કરશે. ભક્તિભાવ અર્ઘ્ય અર્પણ કરી અને મહારાષ્ટ્રના પૂજનમાં જોડાશે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળ તથા કારેલી બાગ
50 દુહાઓ ચોપાઈઓ આ હારની અંદર અંકિત થયેલી છે. મહોત્સવના મુખ્ય યજમાન પૈકી છે. તાળીઓના નાદ સાથે સંતોના આ પૂજનને વધાવીએ. સંતો ઉતાવળા પગે પૂજનમાં જોડાશે. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરત, પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, એમની પ્રેરણાથી જે ભક્તોના નામ બોલું તે ભક્તો સત્વરે અહીં ઉપસ્થિત થશે. બોલો સ્વામિનારાયણ ભગવાનને. પરમ ભક્ત શ્રી શંભુભાઈ બાવચંદભાઈ બિલા, પરમ પૂજ્ય મોહનભાઈ ધનજીભાઈ ગાંધી, કાંતિભાઈ રવજીભાઈ શાંતિનગર, બાબુભાઈ વલ્લભભાઈ નાકરાણી, અર્જુનભાઈ તથા કાંતિભાઈ સાવલિયા આંબા, ભગતજી પરિવાર વડદલા, આ ભક્તો ઉતાવળા પગે અહીંયા મંચ પર આવશે. સાથે વિશ્વપ્રકાશ સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, દેવપ્રકાશ સ્વામી, વલ્લભ ભગત, પૂજ્ય વિવેક સ્વામી વગેરે સંતો સાથે જોડાશે. હું જેના નામ બોલું છું એ ભક્તો ઉતાવળા પગે અહીંયા મંચ પર આવે મહારાજશ્રીનું 50 ફૂટના હાર સાથે પૂજન કરશે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીના 50મા સુવર્ણ જયંતિ નિમિત્તે 50 ફૂટનો હાર કલાકુંજ મહિલા મંદિરના સાંખ્યોગી બહેનોએ તૈયાર કર્યો છે. એ હાર અહીંયા મહારાજશ્રીને અર્પણ થઈ રહ્યો છે. આ પરિવાર અહીંયા મંચ પર આવી રહ્યો છે ત્યાં સુધીમાં હું આગળ જે પરિવારને ઉપસ્થિત થવાનું છે એમને યાદી આપું છું. એ ભક્તજનો પણ મંચ પર ઉતાવળા પગે આવશે. ત્યારબાદ કંડારી ગુરુકુળ છે, ત્યારબાદ કણભા ગુરુકુળ છે, ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, વેડરોડ ગુરુકુળ પરિવાર છે. આ તમામ પરિવારના અગ્રણી ભક્તનો તૈયાર રહેશે. અત્યારે પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી, ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી વગેરે ભક્તો મહારાજશ્રીનું પૂજન અર્ચન કરી રહ્યા છે. આવો એકવાર તાળીના નાદ સાથે આ પૂજનને વધાવીએ. વાલા ભક્તો, હવે વિશેષ પૂજનનો વારો આવે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી, વડતાલના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી, એમના સંત મંડળમાં પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, મુનિવલ્લભ સ્વામી, શોકવલ્લભ સ્વામી, સંત વલ્લભ સ્વામી, શ્યામવલ્લભ સ્વામી વગેરે, એમની સાથે શ્રી સંજયભાઈ શાંતિભાઈ પટેલ ભરૂચ, સની સુજલ, શ્રી પ્રદીપભાઈ નટવરલાલ બારોટ મુંબઈ, હરિ ઘનશ્યામ, પંકજભાઈ ઘનશ્યામભાઈ પટેલ વડોદરા, ચિરંજીવી અલ્પિત, પૌત્ર નીલકંઠ, આ બધા આવી અને પૂજનનો લાવો લેવા માટે જોડાય. આ બધા જ સંતોએ બાલા મહારાજશ્રીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં યજમાન પદની સેવાનો હૈયાના હર્ષ સાથે હરિભક્તોને લાભ અપાયો. બોલો નારાયણ મુનિ દેવાની, હરે કૃષ્ણ મહારાજની. હવે પછી વિશેષ પૂજનનો લાભ મળી રહ્યો છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોણભા, પરમ પૂજ્યપાદ સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજીનું શિષ્યવૃંદ, પરમ પૂજ્ય શાસ્ત્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી, પૂજ્ય ન્યાલકરણ દાસજી સ્વામી, અશ્વંતભાઈ સોની, ડોક્ટર સતીશભાઈ શાહ યુએસએ, મધુભાઈ સોની, વાસુદેવભાઈ પાટડિયા રાજકોટ, મહેશભાઈ માલવિયા મુંબઈ, કિશોરભાઈ પરમાર સુરત, અશ્વિનભાઈ પંડ્યા ભાવનગર, ચેતનભાઈ સોની વડોદરા, દિનેશભાઈ રાજકોટ ભુજ, રમેશભાઈ ઠક્કર આદિપુર, માવજીભાઈ પટેલ રાપર, નવીનભાઈ પૂજારા અંજાર, સંજયભાઈ ઠક્કર ગાંધીધામ અને નિલેશભાઈ પટેલ કણબા. કેન્દ્રીય કક્ષાના માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ફોનના માધ્યમે વાલાવાલા મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આપણે સાંભળી લઈએ પુરુષોત્તમભાઈ રૂપાલા. મહારાજ આઝાદી જય સ્વામિનારાયણ. ચરણોમાં પ્રાર્થના. મહારાજ શ્રીને દીર્ઘાયુ, તંદુરસ્ત,
પ્રસન્ન અને તમામ હરિભક્તોના મનોકામના પૂર્ણ કરે એવું સ્વાસ્થ્ય શક્તિ આપે એવી શ્રીજી મહારાજના ચરણોમાં આ ક્ષણે પ્રાર્થના કરું છું અને આશીષ માંગુ છું કે આપનું રાજ્ય અને રાષ્ટ્ર બંને સમૃદ્ધ બને, વરસાદ પાણી સારા થાય, ધન ધાન્ય સારા થાય અને આપણી સીમાઓ સુરક્ષિત રહે એવી આચાર્ય મહારાજ પાસેથી આશીર્વાદની અપેક્ષા રાખું છું. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. હવે આવશે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ તથા ગુરુકુલ વેર રોડ સુરત. પરમ પૂજ્યપાદ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી ધર્મવલ્લભ સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, ધર્મનંદન ડાયમંડ સુરત હસ્તે, લાલજીભાઈ, દિયાળભાઈ ગોડી, ધીરુભાઈ વલ્લભભાઈ કોટડીયા, શિવલાલભાઈ, નાથાભાઈ પાંભર, ઘનશ્યામભાઈ શંભુભાઈ રાખોલિયા, નાથાભાઈ પ્રાગજીભાઈ સાંજણાવાવ, ધરમસિંહભાઈ તથા રાકેશભાઈ વસરામભાઈ પટેલ, ભીખાભાઈ નાગજીભાઈ સુતરિયા, સુરત ગુરુકુલ સંચાલિત મહિલા મંડળો વતી પરસોત્તમભાઈ ગજેરા અને સુરત ગુરુકુલ સંચાલિત સત્સંગ યુવક મંડળો વતી લાલજીભાઈ તોરીવાળા ચાંદીનો થાળ અને 50 ફૂટનો હાર અર્પણ કરશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે મહોત્સવના સહ યજમાન આ મુખ્ય યજમાન પરિવારના ભાવ પૂજનને વધાવીએ, જોરદાર તાળીઓ પાડીએ. આવો દિવ્ય પ્રસંગ છે, તુલાઓ બાકી છે. રજત તુલામાં જે ભક્તજનોએ સહભાગી થવું હોય એને મંચની બંને બાજુ જે કાઉન્ટર પર ભક્તો છે એમની પાસે જઈ પોતાનું નામ લખાવી 250 ગ્રામ 500 ગ્રામ કિલો ચાંદી સાથે આપને મળશે. આપ આપનું નામ નોંધાવી અને ચાંદી મેળવી શકશો. મહોત્સવને આગળ લઈ જવો છે. અહીંયા સ્વામિનારાયણ મિશનના બાળકો એક નૃત્ય લઈને આવવાના છે. એ નૃત્યને નિહાળીએ એ પહેલાં વિનંતી કરીશ SGVP ગુરુકુલ પરિવારથી આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, SGVP ગુરુકુલ પરિવાર દેશ અને વિદેશની અંદર મહારાજશ્રી અને સંતોની હરિભક્તોની લાગણીઓને લઈ અને વિચરણ કરે છે અને સંપ્રદાયનું ગૌરવ વધારે છે એવા સંત પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી. વાલા ભક્તો, તમને એમ થાય કે કેટલા સંતો પણ આજ આ લાઈવ નિહાળતા લાખો ભક્તોની હાજરીમાં કહેવાનું મન થાય છે કે આ આચાર્ય મહારાજની હાથે એવા ધુરંધર સંતો છે કે આ સુવર્ણ જયંતિ મહોત્સવ 4 કલાકનો નહીં 4 દિવસનો હોય તોય નાનો પડે એવા મહાન સંતો આપણી વચ્ચે છે. આવો શ્રવણ કરીએ પૂજ્ય માધવપ્રિય સ્વામી. સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ મહારાષ્ટ્રના ચરણોમાં વંદન, ઉપસ્થિત સર્વ સંતોના ચરણોમાં વંદન, આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રીહરિને વંદન કરી જય સ્વામિનારાયણ. સંપ્રદાયની ગાદી સ્થપાણી ત્યારથી બંને દેશ અને બંને ગાદીઓમાં આજનો પ્રસંગ અજોડ છે. ક્યારેય આવો ઉત્સવ ઉજવાયો નહીં હોય. પૂજ્યપાદ મહારાષ્ટ્રની સુવર્ણ જયંતિના સમયે કહેતા આનંદ થાય છે કે સમસ્ત શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી અને વરતાલ દેશ આજે સુવર્ણ કાળ અનુભવી રહ્યો છે અને આ સોનાને ક્યારે ડાઘ નહીં લાગે, કારણ કે એમના રક્ષક પૂજ્યપાદ હરિકૃષ્ણ મહારાજ અને આચાર્ય મહારાજ છે. પૂજ્ય જ્ઞાન સ્વામીએ સરસ ગુણોનું સંકલન કર્યું છે. આ 50 દોહામાં લગભગ બધું આવરાઈ ગયું છે. હું તો એટલું જ કહીશ, મહાસાગરમાં નદીઓ મળે અને મહાસાગર અને નદીઓનું અનોખું રૂપ સર્જાય એ જ રીતે આ મહાન સંતોની નદીઓ આજે ગાદી સાથે મળીને અનોખું રૂપ ધરી રહી છે. આ સંપ્રદાયનો આનાથી શ્રેષ્ઠ દિવસ કયો હોઈ શકે? જેનું હૃદય વિશાળ છે એ સર્વને સમાવી શકે છે. આપણે સંતો અને હરિભક્તો જો માળાના પારા હોઈએ તો પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આપણી માળાના મેરુ છે અને એમણે હેતના દોરાથી આપણને બધાને
એક સૂત્રતામાં પરોવી દીધા છે, એ આપણા સદભાગ્ય છે. આજ બધા સાધુને મોજ ચડે છે, કોઈ છંદ કરીને આવે છે, કોઈ પચાસ પચાસ દોહરાઓ કરીને આવે છે. પૂજ્ય નવતમ સ્વામી મને કહે, તમે શું કરવાના? મેં કીધું, હું કાંઈ કવિ નથી કે લેખક નથી, પણ એક નાનો છંદ પૂજ્યપાદ મહારાષ્ટ્રીના ચરણોમાં અર્પણ કરીશ. બહુ નાનો, સરળ, પણ તમે બધા ઝીલો તો ઝીલશો. ધજા ઊંચી કરો. રાકેશ અમૃત પૂર્ણોયમ. આકાશમાં ચંદ્રને હમણાં અમારે સભા સંચાલક કહેતા હતા કે રાકેશ કહેવાય. રાકા એટલે ઘનઘોર અંધારી રાત્રિ. એ ઘનઘોર અંધારી રાતને અજવાળામાં પલટાવી નાખે એને રાકેશ કહેવાય. આ સંપ્રદાય ઘનઘોર અંધારી રાતમાં હતો, એને દિવ્ય પ્રકાશ આપ્યો, એવા એ રાકેશ પ્રસાદજી મહારાજ છે. કહેવાય છે કે ચંદ્રમામાં અમૃત છે, પણ આપણા મહારાષ્ટ્રીમાં શ્રીહરિની મૂર્તિમાં જે અમૃત ભર્યું છે, એ અમૃત એમના અંતરમાં ભર્યું છે. અને એ અમૃત દ્વારા જેમ ચંદ્રમા 18 ભાર વનસ્પતિઓનું પોષણ કરે, એ જ રીતે આ પૂર્ણ ચંદ્ર નાનાથી લઈ અને મોટા સુધી, સંતોથી લઈ અને હરિભક્તો સુધી, બાઈઓનો સમાજ હોય તો માતુશ્રી, પુરુષોનો સમાજ હોય તો મહારાજશ્રી, આપણા બધાના અંતરમાં ભાગવત ધર્મનું પોષણ થઈ રહ્યું છે, આપણા સદભાગ્ય છે. રાકેશ અમૃત પૂર્ણોયમ. પૂર્ણિમાના ચંદ્રમા તો કલંકથી ભરેલો હોય. આજે કહેતા આનંદ થાય છે કે આ એવો પૂર્ણ ચંદ્ર છે, એમાં મહારાજે કોઈ ડાઘ નથી આપ્યો, સર્વત્ર સદૈવ પ્રકાશ તો ચંદ્ર છે. રાકેશ અમૃત પૂર્ણોયમ નિષ્કલંક પ્રકાશતે. ભારત હોય તોય પ્રકાશે છે, અને અને સાત સમંદરની પાર વિદેશોની ધરતીમાં પણ આ પૂર્ણ ચંદ્ર આજે પ્રકાશી રહ્યા છે, એ પણ આપણા સદભાગ્ય છે. નિષ્કલંક પ્રકાશતે પોષક સર્વભક્તાનામ. જયતો જયતો દેશિક. દેશિક એટલે આપણને દિશા ચિંધનાર, દેશિક એટલે આપણને ડેસ્ટિનેશન સુધી પહોંચાડનાર, ડેસ્ટિનેશન એટલે મહારાજની મૂર્તિનો સંબંધ કરાવનાર, એને દેશિક કહેવાય. જયતો જયતો દેશિક. મહારાજશ્રીના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપો. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. આવો અત્યારે યાદ કરીશું પૂજ્ય સ્વામીને. સ્વામી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી ચીકુવાડી સુરત સાંખ્યોગી બહેનો દ્વારા ઇલાયચીની ચાદર આવી છે. એ ચાદર પૂજ્યપાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી એમને પણ આ પ્રસંગે યાદ કરીએ. આચાર્ય મહારાજ શ્રી ગાદી ઉપર બિરાજમાન છે. દેશ અને વિદેશની અંદર સત્સંગની દિવ્ય ધજાઓ ફરકાવી રહ્યા છે, એમાં આ સંતોનું ખૂબ મોટું યોગદાન છે. એમાં અત્યારે જ્ઞાન સત્ર ચાલે છે, એટલે પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શ્રીહરિ સ્વામી વગેરે સંતો અહીંયા ઉપસ્થિત નહીં રહી શક્યા. સૌ સંતો વતી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઇલાયચીની ચાદર મહારાજશ્રીને પુષ્પમાળા સાથે અર્પણ કરે અને પૂજન કરે છે. હું વિનંતી કરીશ સભામાં ઉપસ્થિત કલ્યાણના ભક્તો અહીંયા મંચ બાજુ હાર લઈને ઊભા છે,
ધીમા પગે અહીંયા આવશે અને મહારાજશ્રીના કંઠમાં હાર અર્પણ કરી પૂજનમાં સહભાગી થશે. આપણી આંખો ધરાય એવા દ્રશ્યો છે, હૃદયની ગુહામાં સંગ્રહી શકાય એવા દિવ્ય દ્રશ્ય છે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી સંત મંડળ સાથે પૂજન કરે છે. ધજાઓ ઊંચો કરી આપણે એ પૂજનને વધાવીશું. કલ્યાણના ભક્તો પણ 50 ફૂટનો હાર લઈ પૂજન કરવા આવે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ત્યારબાદ તુરંત કલાકુંજ મંદિરના જે બાળકો કલાકુંજ મંદિરના સ્વામિનારાયણ મિશનના જે બાળકો છે એ સૌ બાળકોને વિનંતી છે, તેઓ અહીંયા આવે અને નાનકડું મજાનું એક સરસ નૃત્ય અર્પણ કરવા માગે છે. તો આવો અત્યારે ભાવ અને પ્રેમ સાથે કલાકુંજ સંસ્કાર મંડળ અને સ્વામિનારાયણ મિશનના બાળકો સાથે મળે અને એક સરસ મજાનું નૃત્ય રજૂ કરશે. તમે જ્યાં છો ત્યાં બેસી જશો અને મહારાજશ્રીના કંઠમાં તમારી ભાવના પહોંચી છે. શ્યામસ્વામી ભક્તોને પોતાના સ્થાને જશે એવી વ્યવસ્થા કરશો. અત્યારે કલાકુંજ મંદિરના સ્વામિનારાયણ મિશનના ભૂલકાઓ આવી અને નાનકડું એવું રૂપક રજૂ કરશે. અત્યારે કલાકુંજ મિશનના બાળકો ભક્તો તમારું સ્થાન સભામાં સ્વીકાર કરશો. મંત્રપોથીનું પૂજન કરીશું. મહારાજશ્રી જન્મદિન નિમિત્તે જે મંત્રપોથીઓ મંત્ર સ્વરૂપ ધારણ કરી અને તૈયાર થઈ છે એ મંત્રાત્મક ભગવાનનું પૂજન કરે છે. એ મંત્ર પૂજનને તાળીઓના નાદથી વધાવી લઈએ. શુભકામના હો શુભકામના શુભકામના હો શુભકામના હો શુભકામના હો.
कामना हो शुभ कामना शुभ कामना हो शुभ कामना शुभ कामना हो शुभ कामना शुभ कामना हो शुभ कामना सिद्धांतो न रक्षणे नीडरतानी सीम समा नीडरतानी सीम समा ते उतना प्रागत्यनो सब ते उतना प्रागत्यनो सब धरती गगन गुंजाव्यो रे जन्म दिवस नो आव्यो महोत्सव आव्यो 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 रे हे शुभ कामना हो शुभ कामना शुभ कामना हो शुभ कामना शुभ कामना हो शुभ कामना शुभ कामना हो हे शुभ कामना हो शुभ कामना 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 बोलो स्वामी नारायण भगवान की वाह भाई वाह कलाकुज मंदिर अने मिशन ना बालको ने खूब खूब धन्यवाद एमने आवी रीते तैयार करनार वाला संतो वडीलो ने पण खूब खूब वंदन वाला आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज ना 50 वर्ष पूरा थया छे त्यारे तेवनी भावना छे के अहीं उपस्थित आ संप्रदाय ना मूर्धन्य 50 संतो नो पूजन मारे पोते करवू छे वाह भाई वाह अपना वाला वाला महाराज श्री ने छाजे एवो आ एमनो सद्भाव छे एमनी साथे लालजी महाराज पण जोड़ाशे लालजी महाराज हार पहेरावशे अने पुष्पोनी पांखड़ीओथी वाला वाला अपना आचार्य महाराज श्री संप्रदायना मूर्धन्य 50 संतोने पूजवा पधारशे अमने वधाववा पधारशे Oh,
પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસજી સ્વામી આપણી સભામાં ઉપસ્થિત છે, તો તેઓને વિનંતી કરીશ બે મિનિટ પોતાના હૃદયના ઉદ્ગારો અહીંયા રજૂ કરશે. આજના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સુવર્ણ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો અને શ્રીજી મહારાજના વાલા સૌ ભક્તજનો, આચાર્ય મહારાજ જ્યારથી ગાદી પર બિરાજમાન થયા છે ત્યારથી આપણા સંપ્રદાયમાં સુવર્ણ કાળ સર્જાઈ ગયો છે. મહારાજે સંતોને બહુ પ્રેમ આપ્યો છે, સંતો મહારાજને પ્રેમ આપે છે, અને જેમ માળી બગીચાનું જતન કરે છે એમ સંપ્રદાયનું જતન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ખૂબ ભાવથી અને લાગણીથી કરી રહ્યા છે. એટલે જ હું ઘણીવાર કહું કે વૃક્ષોમાં પીપળો સામાન્ય વૃક્ષ ન ગણાય, છોડમાં તુલસી સામાન્ય છોડ ન ગણાય, પશુઓમાં ગાય સામાન્ય પશુ ન ગણાય, ધર્મમાં સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય એ સામાન્ય સંપ્રદાય ન ગણાય, અને આચાર્યોમાં રાકેશ પ્રસાદજી મહારાજ સામાન્ય આચાર્ય ન ગણાય. આજે આપણા મહારાષ્ટ્રે દેશાંતરોની અંદર વિચરણ કરે, હજારો ને લાખો ભક્તજનોને દર્શન અને પ્રવચન આપે અને સુખિયા બનાવ્યા છે, આવા આચાર્ય મહારાજ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણને મળ્યા છે ભાઈ. કારણ કે મહારાજશ્રીને સંતોમાં અનહદ પ્રેમ છે. જ્યારે જ્યારે આપણે મળીએ ત્યારે આપણને એવું થાય કે આપણે મહારાજને બથમાં લઈને ભેટી પડીએ. આવા મહારાજ, ભેટવા લાયક મહારાજ, માણવા લાયક મહારાજ, અને દર્શન કરવા જેવા મહારાજ, અને હવને સમજવા જેવા મહારાજ આપણને મળ્યા છે. આવા મહારાજ આપણને ગુણાતીતાન સ્વામીએ લખ્યું છે કે રઘુવીરજી મહારાજ જેવો એક આચાર્ય અને ગઈ રાજા જેવો રાજા આ પૃથ્વી ઉપર આવે તો રામ રાજ્ય સ્થપાઈ જાય. એમ આજે આપણે આવા આચાર્ય મહારાજ મળ્યા છે જે આટલા બધા સંતો આજે દેશ દેશાંતરમાંથી ઉમટી પડ્યા છે. આવા સંતો અમારે ચૈતન્ય સ્વામી જુઓ 90 વર્ષની ઉંમરના સાધુ આજે અહીંયા મહારાજના કાર્યક્રમની અંદર હાજરી આપે. અહીંયા જ્ઞાન સ્વામી જેમણે 50 શ્લોક બનાવી અને આચાર્ય મહારાજનો જે યથાર્થ જે એમનું જે કાર્ય છે એમણે એને બિરદાવ્યું છે, એવા મહારાજ એ આપણને મળ્યા છે. અમે જૂનાગઢ દેશના રાધારમણ પ્રદેશના તમામ સંતો અને સારા એ સુવર્ણ પ્રદેશ અને જૂનાગઢ પ્રદેશના તમામ હરિભક્તો વતી આચાર્ય મહારાજના ચરણમાં કોટી કોટી પ્રણામ અમે કરીએ છીએ. અહીંયા મોહન સ્વામી, બાલુ સ્વામી, અહીંયા બહુ મોટા મૂર્ધન્ય સંતો, અહીંયા હરિવલ્લભ શાસ્ત્રી સ્વામી, અમારે ગોવિંદ સ્વામી, અમે વાસુદેવ સ્વામી, અહીંયા મોહન સ્વામી, ઘણા બધા સંતો આજે આચાર્ય મહારાજના આ કાર્યક્રમની અંદર હાજરી આપી અને આ પ્રસંગની અંદર પધાર્યા છે. ત્યારે જૂનાગઢ દેશના જે જે કોઈ હરિભક્તો અહીંયા મહારાજના સન્માન કરવા માટે આવ્યા છે, સંતો પણ આવ્યા છે, એ તમામ સંતો મહારાજશ્રીને સન્માનિત કરશે અને મહારાજશ્રીના આજે આપણે રૂડા રૂડા આશીર્વાદ અમે લેવાના છીએ. અને ત્યારે આચાર્ય મહારાજ જ્યારથી ગાદી પર બેઠા છે ત્યારથી 483 આવા સાધુઓને દીક્ષા આપી છે. હજારો હરિમંદિરોની અંદર મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી છે. એટલું નહીં, અમે 2009 સાલમાં દ્રાફા ગામની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે 10,000 દરબારો ભેગા થયા અને મહારાજના દર્શન કર્યા અને મહારાજને જ્યારે સાંભળ્યા ત્યારે દરબારોને એમ થયું કે આવા આચાર્ય તો આ સંપ્રદાયમાં પહેલી વાર હોય, આવું આ દરબારુએ એમનું સૌભાગ્ય માન્યું હતું. આવા મહારાજ દેશો દેશ અને ગામો ગામ જ્યાં જ્યાં આમંત્રણ મળે ત્યાં મહારાજ હરખાતા આવે છે અને મહારાજ એમ કહેતા કે તમે ધક્કો ન ખાતા,
હમણાં અમારે ફરેણથી બાલસ્વામી વગેરે સંતો મહારાજશ્રીને મળવા ગયા. મહારાજ કે તમે ફોનથી વાત કરી લો સ્વામી, અહીંયા ધક્કો ન ખાવો પડે, આપણે ધક્કા ખાઈ ખાઈને તો થાકી ગયા ભાઈ, તોય આવા મહારાજ આપણને આવું સુખ નહોતું મળ્યું. એ સુખાજે આપણને બહેનોમાં ગાદીવાળા એ સાંખ્યોગી માતાઓને અને મહિલા ભક્તોને જે સુખ આપી રહ્યા છે, એવા ગાદીવાળાએ પણ આજે સંપ્રદાયના ભાગ્યે સૌ પ્રથમ આવા ગાદીવાળા મળ્યા છે. જોરદાર તાલીઓથી આપણે આચાર્ય મહારાજ શ્રી એમણે એમણે આપણે આશીર્વાદ મળે, આપણે સંપ્રદાયનો બહુ વિકાસ કરીએ. મહારાજ શ્રીને એક જ તાન છે કે પાંદડે પાંદડે, જેમ ગુણાતાન સ્વામી કહ્યું કે પાંદડે પાંદડે સત્સંગ કરાવવો છે, એમ આવા આચાર્ય મહારાજ એ જ્યારથી ગાદી પર આવ્યા છે ત્યારથી આ સંપ્રદાયનો સૂર્યકાળ થયો છે. આ મોટા મોટા સંતો ઘનશ્યામ પ્રકાશ સ્વામી, જ્ઞાન સ્વામી, નીલકંઠ સ્વામી, આ વડતાલ ધામની અંદર અહીંયા અમારે નવતમ સ્વામી છે, આ બધા સંતો આચાર્ય મહારાજને સાથે રાખે અને જે બહુ મોટો વિકાસ આજે વડતાલનું શિખર આખું બદલી ગયું હોય, સોનાના શિખરો ભાઈ. અરે આ મહારાજ આવ્યા પછી કોઈ એમ ધારે કે આખું મંદિર સુવર્ણ બનાવી દેવું છે તો બની જાય એવા આપણે મહારાજ મળ્યા છે. આજે આ સંપ્રદાયમાં આજે સુવર્ણકાળ વર્તાઈ રહ્યો છે એ સંપૂર્ણ આચાર્ય મહારાજના ફાળે જાય છે. તો જૂનાગઢ દેશના તમામ નાના મોટા સંતો, તમામ સુરત પ્રદેશના હરિભક્તો વતી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન કરે અને મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ. આવો આ દિવ્ય મહોત્સવનો હાર્દ કહેવાય. સરસ મજાની કેક આવશે, પેંડા આવશે, મોઢામાં પાણી આવશે, બધું બહુ બધું આવશે. એ બધું જ લઈને અત્યારે આપણી વચ્ચે આવે છે પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મ વલ્લભદાસજી સ્વામી સુવર્ણ જયંતિ મહોત્સવનો મુખ્ય ઉત્સવ ઉજવવા માટે. તો અત્યારે સ્વયંસેવકો તૈયાર, કેક લઈને પધારે. 50 ફૂટની કેક જ્યારે આપણા વચ્ચે આવી રહી છે ત્યારે એ કેકને આપણે નાતાળીઓથી નવાજીએ. 50 ફૂટ એટલે હાથ બાય હાથની કેક ઉપાડવી બનાવી કેટલો સમય લાગ્યો છે કલ્પના કરો. પણ આજે તો આપણા વાલા વાલા આચાર્ય મહારાજને સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ન કરીએ એટલું ઓછું છે. રામાનંદ સ્વામી કે આ વર્ણી માટે તો બ્રહ્માંડની પાટા બાંધીએ તો ઓછા પડે, ત્યારે આપણા આચાર્ય મહારાજના આ દિવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી રૂપે આ દિવ્ય કે પશ્ચિમી સંસ્કૃતિ અને પછી આવે છે 50 કિલો લાડુ હતી પાછો આવવાનો છે. ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ બેનું કોલોબ્રેશન છે. તાલીઓથી વધાવી આ કેકને ત્યાં સ્થાન. અને બંને આપણા લાલ મહારાજ બહુ ગુણિયલ છે, સુગ્ન છે, સંતોના સાનિધ્યમાં ઉછેર પણ થયેલો છે. તો બંને લાલ મહારાજ આવી અને કેકની ઉપર રહેલી મીણબત્તીને પ્રગટાવશે. લોકો ઠારીને કરે, આપણે પ્રગટાવીને કરવું છે. આચાર્ય મહારાજે પણ લાખોના હૃદયમાં એકાંતિક ધર્મના દીવડાઓ પ્રગટાવ્યા છે, એના પ્રતીક તરીકે આજે બંને લાલ મહારાજ આપણા વચ્ચે પધારશે અને કેકને મીણબત્તી પ્રગટાવી અને આપણા વચ્ચે ખુલ્લી મૂકશે. પધારો બંને લાલજી મહારાજ. બોલો હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, નારાયણ મુનિ દેવની. બીજા સંતો સહયોગ આપજો, સંતો પણ સહયોગ આપો. ફુગાવાળા વિદ્યાર્થીઓ સોંગ ગીત ચાલુ કરો, સોંગ ગીત ચાલુ કરો. આપણા બધા હૃદયના પોષણ માટે આજે 50 વર્ષનો ઉત્સવ 50 ફૂટની કેપને જયારે કાપી રહ્યા છે, બધી સંતો પણ સાથ આપે. એલઈડી
અંદર જો દર્શન થાય છે રાજ મહારાજશ્રી કે કાપી અને દિવ્ય મહા મહોત્સવ ની ઉજવણીમાં પણ મહારાજશ્રી લોન થઈ રહ્યા છે. ફરી વાર એક વાર ઝંડી ફરકાવીને આ દિવ્ય પ્રસંગ ને આપણે પણ હૃદયના ભાવથી અંજલિ આપીએ. બરાબર, હાથ ઊંચો કરો બધા. મિનારા ઉપર ચડીને પણ આપણા હૃદયને સાથે રાખી અને બાળકો આપણા વચ્ચે આવી રહ્યા છે. જ્યારે હું આહુત કરીશ, 50 બાળકો આજે ઊંચા ઊંચા શિખર ઉપર ચડી અને મહારાજશ્રીને પાય લાગશે, સલામી આપશે અને પૂજન કરશે. સ્વામિનારાયણ ભગવાન, ઝંડી ફરકાવીને એક વાર અંજલિ આપીએ. હવે આવે છે ભારતીય સંસ્કૃતિ પર 50 કિલો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિમ્બોલ એટલે લાડુ. સાથે આના પછી એક નાનકડો 5.5 મિનિટનો એક સંવાદ આવે છે જે તમને હસાવશે. સુરતી ભક્તોનો મહારાજ પ્રત્યેનો કેવો ભાવ રહ્યો, મહેસાણા બાજુના ભક્તો હરિભક્તોનો મહારાજ વખતે કઈ ભાષાથી કેવો પ્રેમ હતો, અને આજે બધા જૂના જૂના હરિભક્તો આજે આચાર્ય મહારાજને કેવા મિર્દ આવે છે એ દ્રશ્ય લઈને થોડી વારમાં આવશે આપણે એક નાનકડો સંવાદ.
એલા સીપાભાઈ, કરશન પટેલ, જગુ કોડી, મંગુબીલ, તરબાગોર બધા ચો હેડ્યા? ઓય સુરત એન્ટા સીએ. ચમ સુરત કઈ કોમ છે? સુરત માં મોટો ઉત્સવ ઉજવાય છે ને. સેવા નો ઉત્સવ? લ્યા અલ્યા, તું સાવ ગમાર જ રહ્યો, આખા પ્રદેશ માં ખબર છે ને તું સાવ જાણ્યો. પણ કઈ વાત કરો તો ખબર પડે ને. એટલે કોમ કરો, હે આઈ મારી વાડી હેડો, આ પાણી બાડી પીન પછી વાત કરો. આવો બધા આ બાજુ આવો, આવો હેડો લ્યો. તે હવે વાત કરો. અહીં સુરતમાં અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાય છે. સ્વામિનારાયણ મંદિર વડતાલ તરફથી આયોજન થયું. મારે તમે સ્વામિનારાયણ આ બહુ ઉત્સવ કરે છો, એટલે તો આ સંપ્રદાય આટલો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. પણ કઈ નિમિત્ત છે કે ખાલી એમને એમ? નિમિત્ત તો એક જ, કે અમારા આચાર્ય શ્રીને આજે 50 વર્ષ પૂરા થાય છે. ગાદીએ બેઠા ત્યાંથી સૌ સંતો ભક્તોને પ્રેમ જ આપ્યો છે. નાનામાં નાના હરિભક્તની પણ સંભાળ રાખીશ, એટલે સૌ સંતો ભક્તો એમના 50 વર્ષની ઉજવણી કરે છે. તો બહુ મોટી પાર્ટી આપી હશે ને? પાર્ટી ખરી, પણ લોક કલ્યાણના કાર્યો કરવાની, સત્સંગનો કેમ ઉત્કર્ષ થાય એની, દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર થાય એની, અને જા જા જીવ ભગવાન ભજે એની. ઓહો હો હો, મને તો એમ કે ખોટા ખર્ચા કરીને બધા તાળી પાડીને ભાગી જાય. હેપી બર્થડે ટુ યુ. ના ભાઈ ના, આ આગેવાન એવા નથી હો, એ તો રાત દિવસ સત્સંગની ચિંતા કરનારા છે. હા ભાઈ, હોમરીઓ સક તમારા આચાર્ય બહુ પ્રવાસ કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસિયત જ એ છે ને, ગાદી ઉપર બેઠા બેઠા માલ મલિદા ઉડાવે ને પગ પૂજાવે, એ મોટા નહીં પણ દરેકના દિલમાં વસી જાય એ મોટા કહેવાય. તે આચાર્ય કોણ બની શકે? કોઈ બી બની શકે. અલ્યા, ભિખારીને 1 રૂપિયો આપવો હોય તો પણ માણસ કેટલું જોવે છે કે આ રૂપિયાનો દુરુપયોગ તો નહીં કરે ને. તો આખા સંપ્રદાયની જવાબદારી જેને માથે સોંપી છે તેમાં કઈ નહીં જોવાનું. સાધુ ગુણે સંપન્ન હોય, ધર્મ કુળમાં જન્મેલા પવિત્ર બ્રાહ્મણ હોય, સત્સંગના નીતિ નિયમોને બરાબર જાણતા હોય, સાધુ પ્રત્યે હેતપ્રીત વાળા હોય અને હરિભક્તો પ્રત્યે મમત્વ વાળા હોય એ સંપ્રદાયના આચાર્ય બને છે. તો બરોબર. હા, તો હવે આગળ વાત હલાવો. વળી ગાદી ઉપર બેઠા એટલે પતી ગયું એમ નહીં, અમારા સંપ્રદાયના આચાર્યો સદગુણોની ખાણ જેવા હતા. અમદાવાદના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ ધ્યાન કરવા બેઠા અને વીછી કરડ્યો, તો પણ ધ્યાનમાંથી હલ્યા પણ નહીં. ઓ બાપરે, વીછી કરડે તો બી હાલ્યા નહીં. અને આ વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ તો માંદા સાધુ માટે પોતે જાતે રોટલો ઘડીને સાધુને જમાડ્યા. સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાને બેઠા છતાં એક નાના સાધુ માટે કેટલી ચિંતા. એમણે જેટલી સાધુની કથા હોંભળી હશે એટલી બીજા કોઈની નહીં હોંભળી હોય. હા, આ તો બહુ કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય આવા હોય તે તો આજે જ સાંભળ્યું હો. એ તો જેવો આંબો હોય એવી જ કેરી હોય ને. મોરના ઈંડા કઈ ચિતરવા થોડા પડે. કેટલાય સમયથી ચણાયેલા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા બાકી હતી, તે મંદિરોની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે કરી. કેટલાય મુમુક્ષોને દીક્ષા આપવાની નહોતી, પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે તે મુમુક્ષોને દીક્ષા આપી. અરે કાનજીભાઈ, તમને ખબર છે એમણે અતાર સુધીમાં કેટલાને દીક્ષા આપી? ના ભાઈ, મને કદી ખબર હોવાની. તો હંભરો, અતાર સુધીમાં એમણે 483 જેટલા સાધુઓને દીક્ષા આપી છે. ઓ બાપ રે, 483 સાધુને? હા, એટલે તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ સંતો ભક્તો નિરાંતના ટચાકિયા ફોડે છે. અમારા ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું કે ગઈ જેવો રાજા ને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય હોય તો કરોડ માણસ ભગવાન ભજે. હાલના આચાર્યની સહિષ્ણુતા, સૌને પ્રેમ આદર, નિર્માનીપણું, વિદવત્તા જેવા ગુણોને લઈને સૌ સુખે ભગવાન ભજે છે. તમે ગમે ત્યારે જુઓ એમના મુખ પર હાસ્ય જ રમતું હોય, ક્યારેય ઉદાસી પાસે ફરકે જ નહીં, દરેક વાતમાં પોઝિટિવ જ હોય. સંપ્રદાયના વિકાસ માટે તો તમે ગમે ત્યાં જવાનું હોય ક્યારેય ના જ નહીં.
વિદેશથી લઈને જંગલના નેસડા સુધી એમના ચરણ ફરતા હોય. મોટા અબજોપતિના ઘરે જાય તો નાના ગરીબ હરિભક્તની ઝૂંપડીમાં એ જ હોશથી પધરામણી કરે. તમે એકવાર એમનું પ્રવચન સાંભળો એટલે મોમાં આંગળા નાખી જાઓ. આટલી છટાથી તો પ્રવચન કરે. ઓય પોઈરાઓ, સ્કૂલમાં રજા મળી ગઈ હોય એમ ચીમ હરગાવો છો? અરે કાનજી કાકા, રજા કરતા પણ વધારે આનંદનો દિવસ છે આજે તો. હા, વધારે આનંદનો દિવસ છે આજે. કેમ ભાઈ, એવું તે હું છે તમારે આજનો દાડો? તમે હમણાં જે વાત સાંભળી રહ્યા છો એ જ. આજે અમારા આચાર્ય મહારાજ શ્રીનો બર્થડે છે. ઈનો બર્થડે, એમાં તમારે શું લેવા દેવા? કેમ અમારે લેવા દેવા નહીં, બાળકોના ઉત્કર્ષ માટે એમણે શું નથી કર્યું? બાલમંચ, બાલનગરી, બાલ સ્પર્ધાઓ જેવા કેટલાક આયોજનમાં પોતે હાજર રહીને અમને ઉત્સાહ જગાડે છે. અરે એમના બંને લાલજીઓ અમારી સાથે રમે પણ છે. હવે તમે જ કહો, અમને આનંદ કેમ ના હોય? અરે આચાર્ય મહારાજ શ્રી તો બાળ, યુવા અને વૃદ્ધ સૌને પ્યારા લાગે એવા છે. મેં તો મનમાં ધારેલું કે આચાર્ય એટલે કઈ ખબર નહીં પડે ને પૈહાન જોરે ગાદી પચાઈ પડે એ આચાર્ય, પણ આ તો કઈક નવીન જ છે. મને તો એમ કે આગેવાન એટલે તીખું તમતમતું મરચું, પણ આ તો નવે નવ રસ મોજુદ છે. એ તો તમને અમે પહેલા જ કીધું કે સંપ્રદાયના ધણી કઈ જેવા તેવા ન હોય. આ આચાર્ય તો સંતોના હૃદયમાંથી પ્રગટેલા છે અને એટલે જ તો આજે સૌ સંતો ભક્તો ખભે ખભા મિલાવી સંપ્રદાયને દિગંતમાં ફેલાવી રહ્યા છે. વાહ ભાઈ વાહ, આવા આચાર્ય છે એ તો આજે જ ખબર પડી. ભાઈ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા આચાર્ય તો હજારો વર્ષ સુધી જીવે. ભાઈ તમારે આચાર્યને એકવાર દર્હન કરવા જવા છે હો? તો હેડ અમારી હાથે દર્હનો થઈ જાય ને મજે મજો. ઈ વાત સાચી, લ્યો તઈ હવ હાથે જાડ્યા, પણ હાથે કઈ લઈને જવાનું કે ઈમ ને ઈમ? અરે ભગવાનના દર્હને જઈએ તો ખાલી હાથે ન જવાય, તો ભગવાનની ગાદીએ બેઠા એના દર્હને ખાલી હાથે કેમ જવાય? અમે તો અમારી પહોંચ પ્રમાણે ભેટ સોગાદો લીધી, તુંય તારી શ્રદ્ધા પ્રમાણે લઈ લે. આ હામે બેઠા અમારે આચાર્ય મહારાજ શ્રી, હાલો બધા ભેગા મળીને એમનું પૂજન કરીએ. જો અંકલ, અમે નાના એટલે અમારો વારો પહેલો. હા ભાઈ હા, તમે પેલા લ્યો, ત્યારે ચાલો સૌ મળીને મહારાજ શ્રી નું પૂજન કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની. એક નાનકડા રૂપક દ્વારા એ આચાર્ય મહારાજ, વર્તમાનકાલીન આચાર્ય મહારાજ, આપણા ગુરુસ્થાને રહેલા રાકેશ પ્રસાદજી મહારાજનું વ્યક્તિત્વ કેવું છે એ આ ડોહલાઓના સંવાદથી આપણને સાંભળવા મળ્યું. બે નાનકડા છોકરાઓ યુવાનો, લગભગ 11-12 ની ચોપડી ભણતા હશે હો અત્યારે, 21-21 દિવસના ઉપવાસ કહીને કે મારે મહારાજશ્રીનું પૂજન કરવું છે. કલ્પના આવે છે તમને? નોનસ્ટોપ 21 દિવસના ઉપવાસ બે બાળકો કરીને અત્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે. તો આવો તાલીઓ તે વધાવજો. બંને બાળકોના નામ છે માંગુક્યા સોનિલ અને ગુજરાતી સુરિલ. એના મા બાપની પણ રજા લઈ અને મહારાજશ્રીને જરા પેમ્પલેટ હાથમાં આવ્યું તે દિવસથી ઉપવાસ ચાલુ કર્યા. 21 ઉપવાસ આજે 21મો ઉપવાસ આજે પૂર્ણ થાય છે ત્યારે મહારાજશ્રીને અર્પણ કરે છે. સાથે મહારાજશ્રીના વાલા એવા સંતોમાં બે સંતો આજે યોગ સ્વરૂપ સ્વામી અને નિર્વેદ સ્વામી બંને પણ 23-23 ઉપવાસ કરીને આજે મહારાજશ્રીનું પૂજન અર્પણ કરે, 23 ઉપવાસ અર્પણ કરી રહ્યા છે. અને બંને આપણા વક્તાઓ ચૈતન્ય સ્વરૂપદાસજી અને મંગલ સ્વરૂપ સ્વામી જે આચાર્ય અમારાના વાલા છે એણે પ્રવાહિત કર્યા કથામાં 7 નકોડા ઉપવાસ કરીને 1000 માળા કરી અને એક એક મણકે જપ કરી અને જ્યારે મહારાજશ્રીનું પૂજન કરે છે. આવો એલચીનો હાર લઈને આવ્યા છે. તો બંને વિદ્યાર્થીઓ બંને સંતો 21-21 ઉપવાસ કરીને મહારાજશ્રીને જ્યારે અર્પણ કરતા હોય તાલીઓથી વધાવ્યા પરમહંસ નાનકડા વિદ્યાર્થીઓને. સાથે જ્યારે મહારાજ શ્રીજી મહારાજ હતા ત્યારે દેશ દેશના હરિભક્તો આવતા, તો મહારાજની પહેરામણી આવતા. અત્યારે પણ વિવિધ વેશની અંદર વિવિધ હરિભક્તો વિવિધ પ્રકારની ભેટો લઈને આપણા વચ્ચે આવે છે.
તો આ ભેટમાં પહેલો વહેલો આવે છે સુવર્ણ કુંભ, છે મોટો કુંભ છે, અંદર શું ભર્યું છે મને ખબર નથી, પણ કુંભ લઈને અર્પણ કરે છે. એક ભાવિક ભક્ત આવે છે સાથે મહારાજને અર્પણ કરવા માટે પાગ, લાલ પાગ છે આપણા માટે વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ છે, એ જ આપણો મૂળ સંપ્રદાયનું મુખ્ય ચિહ્ન છે. ત્યારે બે ભક્તો આવી રહ્યા છે કુંભ લઈને. મહારાજ વખતે વિવિધ ભક્તો વિવિધ શણગારો આભૂષણો લઈને ભેટ લઈને આવતા, ત્યારે આજે મહારાજનો જયારે સુવર્ણ જયંતિ મહોત્સવ છે, દર્શન કરીએ જો આ વિવિધ વેશની અંદર વિવિધ ભક્તો પોતપોતાના હૃદયની ભાવનાથી, કોઈ મુસ્લિમ બનીને, કોઈ પારસી બનીને, કોઈ સફારીની અંદર પણ આવી રહ્યા છે. ત્યારે પાગ લઈને ઘેસ ખેસ ધોતી, 4 ફૂટના ટોપલા છે, 5 સૂકા મેવા છે, આભૂષણો છે, અને લાલજી મહારાજ માટે શેરવાની, બંને લાલજી માટે શેરવાની લઈને પણ ભાવિક ભક્તો આવી રહ્યા છે. અને છેલ્લે સુરતી ઘારી તો ખાવી જ પડે ભાઈ, સુરતી ભૂસું ખાવું પડે, તો સુરતી ઘારીનો ટોપલો ભરીને પણ મહારાજને અર્પણ કરે છે. વિવિધ પ્રાંતના વિવિધ વેશની મહારાજ વખતે કે આવા વેશ લઈને જ આવતા હશે, વિવિધ પ્રાંતના ભક્તો પોતપોતાના પ્રાંતીય વેશમાં આવતા હશે, ત્યારે પ્રેમી ભક્તો આવી રહ્યા છે. મહારાજશ્રીને વિવિધ ભેટો અર્પણ કરી રહ્યા છે. આ દ્રશ્ય LED ઉપર તમને દેખાતું હશે, હૃદયમાં કંડારજો, મહારાજ શ્રીજી મહારાજ વખતે પણ આવી રીતે કંઈક પ્રેમી ભક્તો વિવિધ પ્રકારની ભેટો લઈને મહારાજ માટે આવતા હશે. તો હાલ તો દરેકના દિલમાં હરખ કોઈ સમાતો નથી. ભક્તો, આજે જ નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે પાટિયા ચડાવ્યા પછી, અને મને લાગે સંપ્રદાયનો ડેમ પણ આજે ભાવનાથી ઓવરફ્લો થયો આજે સુરતની અંદર, મિશનની અંદર. તાલીઓથી વધાવવા ભાવનાને 14 વર્ષથી 5નો આંકડો બહુ ગમે છે. ભક્તો તમને રાજી થશો, મહારાજ ગાદીએ બેઠા એને 5000 દિવસ થાય છે આજે 5નો આંકડો. અને હજી કહી દઉં, 483 સંતો થયા, પણ આવતી દિવાળીએ મહારાજ દીક્ષા આપીને 500નો આંકડો પરમહંસનો પૂરો કરશે. મારા કોઠારી સામે બેઠા ચેરમેન બેઠા છે, આવતી દિવાળીએ દીક્ષા મહોત્સવમાં 500 પરમહંસ પૂરા થાય, એટલો મોટો ઉત્સવ પણ ઉજવી દેજો. હવે સંતો પોતપોતાના વાજન સાથે કલાને વ્યક્ત કરશે, અને 2 પરમહંસો એની સાથે નૃત્ય પણ કરશે. તાલીઓથી વધાવો એકવાર આપણા રૂડા પરમહંસ સંગીતકારોને. વધાવો તાલીથી, ઢોલક વાગી રહ્યું છે, ક્રમ પ્રમાણે વાજિંત્રો આવશે બધા. I know.
સ્વામિનારાયણ ભગવાન ની અત્યારે છોડ નું પૂજન મહારાજશ્રી કરે છે અને ધૂન સાથે પરમહંસ તમારા વચ્ચે માનવ મહેરાણ વચ્ચે હરિભક્તો વચ્ચે આજે સાધુ સમાજ સાગર તમારા વચ્ચે નવાજો તાલીથી એકવાર સંતો તમારા વચ્ચે આવે છે. દરેકને એક એક પેંડો હશે, પેંડો ખાઈ જ જવાનો. આજ તો વધામણીમાં પેંડો છે આજે. I'm a man.
घर आयो रे भक्ति सब लायो रे गाजे 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 रे गाजे वाजे वाजे रे नारायण मुनि ने द्वार नौबत मंगलकारी वाजे वाजे रे वाजे गाजे गाजे रे स्वामी नारायण 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 आनंद मारे आंगणिए आज आनंद હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત વરતાલ મંદિરના અગ્રણી સંત સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી તેઓને પ્રાર્થના કરીશું. સ્વામી બે મિનિટ પોતાના હૃદયની ઉર્મીઓ વ્યક્ત કરશે. પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી પ્રમુખ શ્રી સત્સંગ મહાસભા. બધા ભક્તો બંને હાથ ઊંચા કરી અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજજીને આપણે એકવાર જોરદાર જયનાથથી વધાવીશું. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ કી. જરા જોરદાર અવાજ કરીએ, આજુબાજુ બધાને સંભળાય ને કે અહીંયા જન્મોત્સવ ચાલી રહ્યો છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી નરનારાયણ, શ્રી કષ્ટ ભંજન, શ્રી 500. પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીની સુવર્ણ જયંતિના પવિત્ર પ્રસંગે આજના દિને સર્વપ્રથમ ઉપસ્થિત તમામ સંતો, હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, પૂજ્ય ગાદીવાળા સૌના ચરણોમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ, પ્રણામ સહિત જય સ્વામિનારાયણ સહિત મારી વાત બે ચાર મિનિટમાં પૂરી કરીશ. ઘણો બધો સાર, ઘણી બધી વાત મોટા સંતોએ અહીંયા કહી દીધી છે એટલે એનું પિષ્ટ પેષણ નહીં કરું, પરંતુ આજનો આ જે માહોલ છે, માહોલ બતાવે છે
કે શ્રી લક્ષ્મીનારાયણ દેવની વડતાલની ગાદી સનાત છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપાથી જયકારી પ્રવર્તી રહ્યા છે, એટલે આપણે બધા એકવાર જોરદાર જયકારો કરશું આચાર્ય મહારાજના નામનો. બોલાવીશ અહીંથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એટલે તમે સૌ બોલશો જયકારી પ્રવર્તો, જયકારી પ્રવર્તો. આ સુભાષિત સહેજે સહેજે હૃદયમાંથી ઉઠેલું છે. હું બોલીશ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જયકારી પ્રવર્તો. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જયકારી. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના દીર્ઘાયુની કામના સાથે વડીલ સંતોના જ્યારે આશીર્વાદ થયા છે, ત્યારે સૌ પ્રથમ હું કેટલાક મહાનુભાવ પરમાદરણીય સંતોને હરિભક્તોને યાદ કરીશ. આ માહોલને જોઈને મને યાદ આવે છે, આ માહોલ વડતાલ દેશને મળે એના માટે સર્વપ્રથમ કોઈને જો હું યાદ કરું તો એ અમદાવાદ દેશના આપણા મોટા આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને હું આજે યાદ કરીશ. મહાન સદગુરુ સંત, પરમ પૂજ્ય, જેને ક્રાંતિકારી કહી શકાય એવા અમારા સૌના ગુરુસ્થાને રહેલા શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, જેમણે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું રાજ તિલક કર્યું હતું, આજે એમને હું યાદ કરીશ. સદગુરુ પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી, જેના જેના નામ બોલું, આપણે સૌ સંતોને તાળીઓથી વધાવીએ. પરમ પૂજ્ય પુરાણી સ્વામી નારાયણ પ્રિયદાસજી ગઢડા, આ સભામાં અવસ્થાના કારણે હાજર નથી, પરંતુ આ બધું જ કરવામાં જેમનું સૌથી મોટું પીઠબળ હતું, એવા વયોવૃદ્ધ તપોનિષ્ઠ જ્ઞાનનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય સદગુરુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ગાંધીનગર, પરમ પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ભજનાનંદી સંત પૂજ્ય અથાનાવાળા સ્વામી, એ કપરા સમયે જેમણે વડતાલનું કોઠારી પદ સંભાળીને આપણને આવો દિવ્ય માહોલ આપ્યો છે એવા પૂજ્ય બાપુ સ્વામી, જેમનું મન સદાય રાકેશ પ્રસાદજી મહારાજની ચિંતામાં છે, એવા શ્રીજી મહારાજનું જેમ ઘર વડતાલમાં મંદિર છે એવો જ જ્ઞાનબાગ સંભાળી રહેલા પરમ પૂજ્ય પાર્ષદવર્ય કાનજી ભગતજી, ઘણા બધા હરિભક્તો હતા, પરમ ભગતીય વસંતભાઈ મુખી, શંકરકાકા પીજવાળા, રામસિંહભાઈ પરમાર, પૂજ્ય પુરાણી સ્વામી વિશ્વપ્રકાશદાસજી ગઢડા, પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ કેશવદાસજી ગઢડા, ભીખા ભગતજી વડદલાવાળા, જયરાજ બાપા ખોપાળાવાળા, નવીનભાઈ દવે, અને આ સમગ્ર દિવ્ય માહોલને આપનારા વિદ્વાન વકીલ માનનીય શ્રી શૈલત સાહેબ અમદાવાદ, આપણે એને ક્યારેય ના ભૂલી શકીએ, તાળીઓના નાદથી બધાને વધાવીએ. શ્રી પ્રિયમ રાવલ દાદા, આ તબક્કે યાદ કરીશ મારા મિત્ર સ્નેહી પૂજ્ય સ્વામી કેશવ પ્રકાશદાસજી કેપી સ્વામી ભાવનગર વાળાને, જેમના કારણે આપણને આ સ્થિરત્વ મળેલું છે, જેમની સહીના કારણે આટલો મોટો પ્રચંડ પુરુષાર્થ સંપ્રદાયની એકતાનો આપણને દેખાઈ રહ્યો છે, એમને અને જનકભાઈને તાળીઓના નાદથી વધાવીએ. યાદ કરીશ આજે દિવ્ય પરંપરામાં આપણે બેઠા છીએ, પરંપરાનું જે જતન કરે છે સદગુરુ આધારાનંદ સ્વામી કહે છે, એના ઉપર શ્રીહરિ અતિ રાજી થાય છે. આ દિવ્ય પરંપરાનું આ મહાનુભાવોએ આ મહાપુરુષોએ રક્ષણ કર્યું છે. શ્રીહરિ સંસ્થાપિત મંદિરો, શ્રીહરિ સંસ્થાપિત આચાર્ય પદ, શ્રીહરિ સંસ્થાપિત આ દિવ્ય ભગવાનના એકાંતિક સંતોની પરંપરા, ભગવાને જે શાસ્ત્રોને સંબોધ્યા છે, સત્સંગી જીવન
સંતોએ જેને પ્રમાણિત કર્યા છે એવા ભક્ત ચિંતામણી વચનામૃત અને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના સંવાહક આ સંતો અને હરિભક્તોને જે મોક્ષના પંથે આગળ લઈ જાય છે એવા દિવ્ય મહાપુરુષોને યાદ કરીએ ત્યારે સાચી સુવર્ણ જયંતિ આપણે ઉજવી ગણાય. પૂજ્ય ધર્મદેવના વંશમાં રામ પ્રતાપજી મહારાજનો જન્મ છે, એમના દીકરા ઠાકોર રામજી, એમના નારાયણ દત્તજી, એમના દીકરા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના પરદાદા એટલે આચાર્ય લક્ષ્મી પ્રસાદજી મહારાજ જેઓ વડતાલની ગાદીના 10 વર્ષ આચાર્ય મહારાજ હતા અને સેંકડો સંતોને દીક્ષા આપી હતી ને મુંબઈ મંદિર જેવા મહામંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી, વડતાલના અક્ષર ભુવનનું જેણે ખાતમુહૂર્ત કર્યું હતું, ગોમતીના ઘાટોનું જેણે બાંધકામ પૂર્ણ કરાયું હતું એ આચાર્ય મહારાજ લક્ષ્મી પ્રસાદજી મહારાજ, એમના દીકરા રાધારમણ પ્રસાદજી અને એમના દીકરા મહેન્દ્ર પ્રસાદજી અને એમના દીકરા એટલે આપણા સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ. ફરી એકવાર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ જયકારી પ્રવર્તો. મોટા મોટા સંતો, મોટા સજ્જન હરિભક્તો, સજ્જન પુરુષો જેને પ્રમાણિત કરે છે એ ધર્મની ગાદી ઉપર રહી શકે છે. આવું સદગુરુ આધારાનંદ સ્વામીએ અનેક વાર પોતાના સત્શાસ્ત્ર, પોતાની વાણી દ્વારા, પોતાના લેખન કાર્ય દ્વારા હરિચરિતામૃત સાગરમાં ઉલ્લેખ કરેલો છે. આજના આ પવિત્ર દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી છેલ્લા 14 વર્ષથી જે રીતે વડતાલ ગાદીને સનાત બનાવીને સંતો ભક્તો હરિભક્તોને આનંદ આપી રહ્યા છે ત્યારે 50 વર્ષની આ સુવર્ણ જયંતિના દિવ્ય પ્રસંગે આવો દિવ્ય માહોલ ખડો કરવામાં સૌથી મોટું જેણે યોગદાન આપ્યું છે એવા પરમ પૂજ્ય પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજીને આપણે તાળીઓના નાદથી વધાવીએ. મારે ત્યાં પ્રસંગ કરો, મારે જ કરવો છે એવું કહેનાર પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠચરણ સ્વામીને આપણે તાળીઓના નાદથી વધાવીએ. આપણી સભા પહેલા હતી, બધા કહેતા હતા રદ થઈ, આજે આવીને કોઈ જોવે અને લાઈવ પ્રસારણથી જોવે કે વડતાલની ગાદીના આચાર્ય કોણ છે. ફરી એકવાર હાથ ઊંચા કરીને વડતાલની ગાદીના આચાર્ય મહારાજ કોણ છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ જયકારી પ્રવર્તો. ધર્મવંશે સમુત્પન્નાન ધર્મ પીઠે નિયોજિતાન વંદેહમ પરમાચાર્યાન પૂર્વ પુણ્ય વિભૂષિતાન. પૂર્વના મહાન પુણ્યથી આ સંતોના હૃદયમાંથી ઉઠેલા ઉદ્ગારોથી કષ્ટભંજન દેવ દાદા અને 500 પરમહંસના વડીલ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી જ્યારે આચાર્ય મહારાજ ગાદી ઉપર છે ત્યારે આપ સૌના માધ્યમથી હું કહીશ કે વડતાલની ગાદીના બિરાજમાન આચાર્ય મહારાજનો કોઈ દ્રોહ કરશે તો સહેજે સહેજે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દ્રોહ કર્યા બરાબર એ કામગીરી થશે. માટે ક્યારેય કોઈએ પણ મન કર્મ વચનથી જ્યારે મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાને વરીને કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ ખભે ખભા મિલાવી જે રીતે સુવર્ણ જયંતિ ઉજવી એ જ રીતે આવનારા વર્ષોમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સંસ્થા આપણી દક્ષિણ દેશ વિભાગ ગાદીને બરાબર આખા જગતની અંદર મૂળ સંપ્રદાયનો ડંકો વગાડવા માટે જોરદાર રીતે મૂળ સંપ્રદાયને સહજાન સ્વામી મહારાજે સ્થાપેલા સર્વજીવ હિતાવાના સંદેશને પ્રવર્તાવીએ. ફરી એકવાર ભગવાન સ્વામિનારાયણ આપણા આચાર્ય મહારાજ આપણા સૌના લાડીલા મહારાજશ્રીને ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે, ભગવાન એમનામાં રહી આખા સત્સંગમાં ખૂબ મોક્ષની પ્રવૃત્તિઓ કરાવે એટલી વાત કરી વીર હું. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીને. હવે વડતાલના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ, તેઓ આવશે પ્રાસંગિક ઉદબોધન કરવા. પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી. આરાધ્યષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વડતાલવાસી શ્રી લક્ષ્મણ દેવ ગાદીના સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, અક્ષરધામ તુલ સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણે બધા જ એકત્ર થઈને પરમ પૂજ્ય આપણા
વાલાવાલા આચાર્ય મહારાજ શ્રી તેમનું આપણે આજે તેમના 50 વર્ષ નિમિત્તે ભાવપૂજન કરીએ છીએ. જગતમાં પૂજન એનું જ થાય છે, કોઈ વ્યક્તિનું પૂજન થતું નથી, સદગુણોનું પૂજન થાય છે. આજે અહીંયા આટલી વિરાટ સભામાં સંતો અને ભક્તો હૈયાના હુમળકા સાથે જે પૂજન કરી રહ્યા છે તે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હૃદયમાં રહેલા જે દિવ્ય સદગુણો છે એનું આજે પૂજન આપણે કરીએ છીએ. આજે જે પૂજન થાય છે એ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ એમનો જે આ સંપ્રદાય પ્રત્યેનો સમર્પણ ભાવ, જેમ શ્રીજી મહારાજ કહેતા કે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કર્યો છે સત્સંગને, એમ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીએ પોતાનો દેહ પોતાનું જીવન જે સત્સંગને માટે કૃષ્ણાર્પણ કર્યું છે એનું આજે આપણે પૂજન કરીએ છીએ. વાલા ભક્તો, આજે પૂજન થાય છે, હું ખાસ યાદ કરીને કહીશ, અમારું ટેમ્પલ બોર્ડ એમની જે ઉદાર નીતિ છે એનું આજે પૂજન છે. વાલા ભક્તો, તમે જાણો છો વરતાલની અંદર ટેમ્પલ બોર્ડ છે એ વહીવટ કરે છે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ ધર્મનું ક્ષેત્ર સંભાળે છે, એ છતાંય પણ ટેમ્પલ બોર્ડ આજે મહારાજ શ્રીનું આ પૂજન કરવા માટે આટલું સુંદર મજાનું આયોજન કર્યું છે એની પાછળ, જેમ પૂર્વ વક્તાઓએ કીધું કે 56ની છાતી, એમ અમારું આ 56ની છાતીવાળું જે ટેમ્પલ બોર્ડ એમણે આયોજન કર્યું છે એને પણ આપણે તાળીઓથી વધાવીએ અને કોટી કોટી ધન્યવાદ આપીએ. આજે પૂજન થાય છે વરતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદીની જે એકતા છે, સંતો ભક્તો આચાર્યની જે એકતા છે, એકતાનું આજે પૂજન થાય છે. હું માનું છું કદાચ 100 વર્ષની અંદર મેં નથી સાંભળ્યું કે કોઈ આચાર્યનું આટલું સરસ આવી રીતે વરતાલ ગાદીમાં પૂજન થયું હોય એ રાકેશ પ્રસાદજી મહારાજનું થાય છે. એનું જો કારણ હોય તો એક છે, સંતો ભક્તો એ બધાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે આપણી બધાની જે એકતા છે, આપણો જે શુદ્ધ ભાવ છે, એકાબીજામાં સમાઈ ગયા છે એ વાલા ભક્તો, એનું આજે આ પૂજન છે. અને ખાસ તમને આજે કહું, આ પૂજનનો રૂડો અવસર આવ્યો છે એમાં જો મહા મોટો કોઈને જો યશ આપવામાં આવે તો એ સત્સંગ મહાસભા વરતાલ એની જે એમનું જે કાર્ય એ કાર્યનું આજે પૂજન છે. તમને બધાને ખ્યાલ જ છે કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સત્સંગ મહાસભા દ્વારા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની કૃપા અને દાદાની કૃપાને લઈને સત્સંગ મહાસભાએ આટલું સરસ મધુરું મીઠું ફળ આ વરતાલ ગાદીને આપ્યું છે. સત્સંગ મહાસભાને આપણે વધાવીએ. સત્સંગ મહાસભા એ અત્યારે જો કહીએ તો વરતાલનું એક મોટામાં મોટું સુંદર પાસું છે. વાલા ભક્તો, સત્સંગ મહાસભાનો એ મત છે કે આજે કે આવતા દિવસે ગમે ત્યારે જ્યારે આ આચાર્ય મહારાજની સ્થાપના વરતાલમાં જ્યારે થાય ત્યારે સત્સંગ મહાસભા દ્વારા જ થશે એનું આ મધુર મીઠું ફળ આપણું ઉદાહરણ છે. ઘણી વખત હરિભક્તો ભાવમાં હોય, સંતો ભાવમાં હોય એને ખ્યાલ નથી હોતો, પણ સત્સંગ મહાસભા છે એ જેમ લક્ષ્મણ દેવની એક ગાદી છે, એક પાસું છે આપણું, એમ સત્સંગ મહાસભા વરતાલવાસી લક્ષ્મણ દેવની ગાદી સારી રીતે ચાલે, દિવ્યતાથી ચાલે, આવા આવા આચાર્યો ભવિષ્યમાં પણ આપણને મળતા રહે એના માટે જો કોઈ હોય ધર્યરૂપ તો એ સત્સંગ મહાસભા છે, જેના પ્રમુખ આજે નવતમ સ્વામી છે. તો એ સત્સંગ મહાસભાનો એક ધ્યેય છે, એનો જેમ કોઈનો એવો મત છે કે આચાર્ય જ આચાર્યની સ્થાપના કરે, તો સત્સંગ મહાસભાનો એ સિદ્ધાંત છે કે જ્યારે પણ આચાર્ય સ્થાપનો અવસર આવે ત્યારે સત્સંગ મહાસભા દ્વારા જ આચાર્ય મહારાજની સ્થાપના થશે એ દરેક હરિભક્તો અને દરેક સંતોના મગજમાં ખાસ હોવું જોઈએ કે જેના મધુર મીઠા ફળ અત્યારે આપણે ભોગવીએ છીએ. જ્યારે પણ થાય ત્યારે સારિંગપુરમાં ગોપાળાનંદ સ્વામીની આગળ, હનુમાનજી મહારાજની આગળ ધર્મકુળના તેજસ્વી ડાયા વિદ્વાન અને સજ્જન સુપાત્ર એવા
ધર્મકુળના બાળકોને ત્યાં બેસાડવામાં આવે અને એમાંથી દાદા અને ગોપાળાનંદ સ્વામી જેના ઉપર કળશ ઢોળે એ લક્ષ્મણ દેવની ગાદી ઉપર આવે એ સિદ્ધાંત છે. એને ક્યારેય કોઈએ ભૂલો જોઈએ નહીં. વાલા ભક્તો, બીજું, પરમ પૂજા આચાર્ય મહારાજનું આટલું સરસ આપણે અહીંયા પૂજન કરીએ છીએ. તમને બધાને ખ્યાલ છે કે આમાં જે કંઈ બચત થશે, ચાંદી તુલા થાય, યજમાનો હોય કે બીજી કંઈ બચત થાય, એ તમામ બચત પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની જે સુવર્ણ તુલા અરે રજત તુલા વગેરે વગેરે જે થાય એ બધું જે બચત એ વડતાલની અંદર સુંદર મજાની એકદમ આધુનિક 100 થી 150 બેડની હોસ્પિટલ કરવામાં આવશે એમાં બધોય પૈસો વાપરવામાં આવશે. માટે વાલા ભક્તો, તમે ઉદાર મને કાયમને માટે આ અવસર આપણે સુવર્ણના અક્ષરે કંડારી રાખીએ એવું આપણે કાર્ય થાય અને વહેલી વહેલી પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ એવી જ રીતે આપણે એમની ષષ્ઠીપૂર્તિ એટલે 60 વર્ષની ઉજવણી પણ આપણે આટલી ભવ્યતાથી કરીએ એવી મહારાજને હું પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદેના ઇતિહાસમાં બહુ મોટું યોગદાન પૂરું પાડ્યું છે એવા માજી કોઠારી પૂજ્ય બાપુ સ્વામીને પ્રાર્થના કરીશ. સ્વામી અત્યારે પધારશે પ્રાસંગિક ઉદ્બોધન કરવા. પૂજ્ય બાપુ સ્વામી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, આદરણીય વંદનીય સૌ સંતો, યજમાન હરિભક્તો, ઉપસ્થિત સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીને 50 વર્ષ પૂર્ણ થાય છે અને એ નિમિત્તે આપણે આજે સૌ એકત્રિત થયા છીએ. સ્વામિનારાયણ ભગવાને બહુ વિચારને અંતે, સંતો હરિભક્તોના અભિપ્રાયને અંતે વડતાલમાં બિરાજી અને 2 ગાદીની સ્થાપના કરેલી છે. આનું વિવરણ સત્સંગી જીવનમાં સવિસ્તર આપેલું છે. આચાર્ય મહારાજ શ્રીને સ્થાપના વડતાલમાં કર્યા પછી એમણે શું કરવાનું છે એની પણ શ્રીજી મહારાજે બહુ સરસ મજાની ભલામણ કરેલી છે. અહીંયા આચાર્ય મહારાજ શ્રીની આ ગુણો ગાવાની વાત છે. આટલા બધા હરિભક્તો, આટલા બધા સંતો ભેગા થયા એની પાછળનું કારણ શું? પૂર્વે પણ અગાદી ઉપર આચાર્ય મહારાજ શ્રી રહેલા હતા. મેં દીક્ષા લીધી એને 52 થી 53 વર્ષ થયા. 1963-64 મેં દીક્ષા લીધેલી. વડતાલમાં વર્ષો સુધી વહીવટ આચાર્યશ્રીના નેતૃત્વ નીચે પણ કરેલો છે. મેં ક્યારેય આવું દ્રશ્ય જોયું નથી જે આજે હું જોઈ રહ્યો છું. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ ઘણી બધી વાતો કરી, કેવો સ્વભાવ, કેવી પ્રકૃતિ, કેવો સમયનું અનુસંધાન, કેટલી નિડરતા, કેવા ગુણો, કોઈ પણ જાતની અપેક્ષાને ઘણી બધી વાતો કરી. પણ અહીંયા જે નાટક ભજવાયું, જે સૌરાષ્ટ્રના હતા એમણે જે અમુક ટોપિક જે રજૂઆત કરી છે ને એમાં બધો સાર આવી જાય છે. દીક્ષાનો આવી જાય છે, પ્રતિષ્ઠાનો આવી જાય છે, ઘણી બધી વાતો એમણે આપણને બહુ સરસ મજાના ટોપિકથી સમજાવી છે. અહીંયા જે મહારાજશ્રીની પ્રશંસા થાય છે એ મહારાજશ્રીની નથી થતી, પણ મહારાજશ્રીમાં રહેલા જે સદગુણો હતા, જે સદગુણો આપણે જોઈ રહ્યા છીએ એની જ અહીંયા વાતો છે. જે વાતો ભૂલી ગયા હતા, જે વાતોની શ્રીજી મહારાજે જવાબદારી આપી હતી એ બધી ભૂલાઈ ગઈ, એની એ જ વાત, એની એ જ આજ્ઞા, એના અનુસંધાન સાથે પૂજ્ય મહારાજશ્રીનું જીવન છે. પોતે એ રીતે વિચરણ કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજશ્રીને ખૂબ સારું દીર્ઘાયુષ આપે, ખૂબ સારી તંદુરસ્તી આપે. અને મહારાજશ્રીએ જે આ માહોલ સંતો હરિભક્તોની જે એકતા કરી છે, દોરાનું કામ કર્યું છે. છૂટા છૂટા હતા બધા જ સંતો ભક્તો,
મહારાજશ્રીએ દોરાનું કામ કરી અને બધાને ગૂંથી અને એક સરસ મજાની માળા બનાવી છે. આ માળા કાયમ અખંડ રહે એવી શ્રીજી મહારાજને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અહીંયા સરસ મજાનું એક વચનામૃત પુસ્તક તૈયાર થયું છે, એના વિમોચન તરફ જવું છે. હું વડીલ સદગુરુ સંતોને વિનંતી કરીશ, મહારાજશ્રી સાથે જોડાશે અને વચનામૃતના વિમોચનનો સરસ મજાનો કાર્યક્રમ અહીંયાથી સાથે થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંપૂર્ણ સંપ્રદાયના સંતો અને વાલા સૌ હરિભક્તો, આ સૌના ચરણમાં મારા સૌ પ્રણામ. જય સ્વામિનારાયણ. અત્યારે 2-3 કલાકથી વિદ્વાન સંતો અદ્ભુત રીતે આચાર્ય મહારાજશ્રી અને સંપ્રદાય એના પ્રત્યે નિષ્ઠાના શબ્દો પ્રગટ કરી રહ્યા છે. અદ્ભુત વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આ ઉત્સવ પ્રસંગે રજૂ થયા છે. આચાર્ય મહારાજશ્રી એમના સદગુણો, એમની નિષ્ઠા એટલી અદ્ભુત છે કે માનો એ સંપ્રદાયમાં એક રસ થઈ ગયા છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના સદગુણો યા સંપૂર્ણ સંપ્રદાયને વિશે આચાર્ય મહારાજની જે સદભાવના છે એ વિશે, પ્રાચીન સત્સંપ્રદાય પરંપરાની માન્યતા વિશે એક પદ્ય બોલું છું. સિદ્ધમ સત્સંપ્રદાય સ્થિરધિયમ અનઘમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. સિદ્ધમ સત્સંપ્રદાય સ્થિરધિયમ અનઘમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સત્વસ્થમ સત્યવાચમ સમયનિયતયા સાધુવૃત્યા સમેતમ દંભાસોયાદિમુક્તમ જિતવિષયગણમ દીર્ઘબંધુમ દયાલુમ સ્ખાલિત્યે ક્ષાંતિજુષ્ટમ સ્વપર હિતપરમ દેશિકમ ભૂષ્ણુરીપ્સે. સંપ્રદાયના વિદ્વાન સંતો કે પ્રબુદ્ધ હરિભક્તો એ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીને જે માને પૂજે છે, જે એમને વિશે શ્રદ્ધા છે, એના સદગુણોમાં પહેલાં એમ કહ્યું સત્સંપ્રદાયે સિદ્ધમ. શુભ પરંપરાનો સંપ્રદાય. સંપ્રદાય શબ્દનો જ અર્થ છે સમ્યક્તયા ઉપદેશ જ્ઞાન, જેમાં પરંપરાથી અપાતું હોય. સંપ્રદાયો ગુરુક્રમઃ પણ કહેવાય છે. એ સંપ્રદાયમાં જે સ્વયં સફળતા પ્રાપ્ત કરી અને સિદ્ધ થયા હોય છે, પોતાના ઈષ્ટદેવને વિશે, ઈષ્ટદેવની આજ્ઞાને વિશે અને પોતાના ઈષ્ટદેવના જે બધા જ નાના મોટા ત્યાગી ગ્રહસ્થ આશ્રિતો એને વિશે એક સરખી ઉજ્જવળ સદભાવનાવાળા, સ્વયં અનઘમ નિર્દોષ, કોઈ પણ જાતનો જેમાં દોષ નથી, બધા જ ગુણોથી સંપન્ન શ્રોત્રિય, જે પરંપરામાં શ્રુતિ સંબંધ સિદ્ધાંતો એને સારી રીતે સમજી ચૂકેલા અને હૃદયમાં ઉતારી ચૂકેલા, બ્રહ્મનિષ્ઠમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિશે સંપૂર્ણ નિષ્ઠાવાળા,
સત્યસ્થમ સત્યવાચમ સત્વસ્થ હંમેશા કાયમ શુદ્ધ સત્વગુણમાં જેમનું જીવન છે, જેમનો ચહેરો જોઈએ કોઈ દિવસ રાજસ કે તામસ ભાવની કલ્પના પણ કરી શકીએ એવા એ શુદ્ધ સત્વગુણમય જેમનું જીવન છે અને સત્યવાણીવાળા અભી બોલ્યા અભી ફોક એવું ક્યારેય કોઈ દિવસ એના જીવનમાં નથી અને આંતરિક અને બાહ્ય જીવન એકદમ સત્યતાથી ભરેલું છે. સમય નિયતયા સાધુ વૃત્યા સમેતમ, જે વખતે જેવો સમય એ સમયને ઓળખે અને એકદમ સરળ વૃત્તિથી વર્તનારા જેમાં દંભા સુયાદિ મુક્તમ, દંભ જેમાં નામ પણ નથી અને અસૂયા પારકા ગુણોમાં દોષ જોવાની ક્યારેય જેમણે ઈચ્છા કરી નથી યા ભાવ વ્યક્ત કર્યો નથી. જીત વિષય ગુણમ, માયિક પંચ વિષય ગણને જે જીતી ચૂકેલા અને સંપૂર્ણ સત્સંગમાં આ આત્મીયતા બંધુ ભાવનાવાળા અને સ્વાભાવિક રીતે દયાળુ, સ્ખાલિત્ય શાંતિ જુષ્ટમ, કદાચ કોઈ ક્યાંય જાણે અજાણે ખામી જેવું દેખાય તો પણ શાંતિ જુષ્ટમ, હંમેશા ક્ષમા સ્થિરતા એનાથી પ્રસન્ન રહેનારા, સ્વપર હિતપરમ, સ્વ એટલે પોતે પોતાના આશ્રિતજનો, અરે અન્ય કોઈ વ્યક્તિ, સૌ કોઈનું હિત કરનારા આવા દેશિકમ ઈપસે, આવા દેશિક એટલે કલ્યાણનો માર્ગ બતાવનારા આવા જે આચાર્ય પ્રવર એને સંપ્રદાય ચાહે છે એવા આચાર્ય છે અને એ આચાર્યને મેં અમારા વડીલ સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીને કહ્યું ત્યારે મને કે તમે જાઓ અને મારી સદભાવતા સત્સંગની સભા વચ્ચે પ્રગટ કરજો. અમારા ગઢપુરના સંતો શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી વિષ્ણુ સ્વામી વગેરે છે, આ બધા સંતો કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી છે, એ બધા વતે આવા અનેક કલ્યાણકારી સદગુણથી સંપન્ન આચાર્ય મહારાષ્ટ્રે એમને હાર્દિક શુભેચ્છા સદભાવના પ્રગટ કરી અને કોટી કોટી વંદન સાથે વિરમો છો. સૌને જય સ્વામિનારાયણ. અત્યારે સુરતમાં જે કોઈ આપણા મંદિરો છે, રામપુરા મંદિરથી લઈ તમામ શાખા મંદિરો અને ગુરુકુળોએ રક્તદાન કેમ્પ કરી અને મહારાજશ્રીને સુવર્ણ જયંતિ જન્મ પ્રસંગે રક્તથી તુલા કરી, એ રક્ત દ્વારા લોકોને ફાયદો થાય એના માટે અત્યારે રક્ત તુલાની તૈયારી કરી છે. હું વિનંતી કરીશ રક્ત તુલા અને મેડિસિન તુલાના યજમાન પૂજ્યપાદ સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી પ્રજાપતિ નરેશભાઈ કરમસિંહભાઈ તથા સોદાગર દિલીપભાઈ કરમસિંહભાઈ, તાળીઓના નાદ સાથે મહારાષ્ટ્રના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણે મહારાષ્ટ્રનો સુવર્ણ જન્મ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ, એ માત્ર જન્મ જયંતિ ઉત્સવ નથી, આ રક્ત દ્વારા હજારો લોકોને જિંદગી મળશે ને એમાં મહારાષ્ટ્રી જ્યારે હોય ત્યારે સૌને ફાયદો થાય. હું વિનંતી કરું પૂજ્યપાદ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તેઓ પણ સાથે જાય, ડૉક્ટર હરિભાઈ કથિરિયા લોક સમર્પણ બ્લડ બેંક અને ડૉક્ટર પ્રફુલભાઈ શિરોચા ઉપસ્થિત હોય તો તેઓને પણ પ્રાર્થના કરીશ, તેઓ ત્યાં જોડાશે. સાથે વડીલ સંતો પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, પૂજ્ય માધવપ્રિય સ્વામી, સંતો એ સાથે તુલાવિધિમાં સહભાગી બને.
વડતાલની અંદર કાયમિક ફરતું દવાખાનું ચાલે છે. વડતાલની આસપાસના ગામડાઓની અંદર કાયમ ડોક્ટર અને વાન જાય છે. આસપાસના ગામડાઓમાં ફ્રી ઓફ ચાર્જ સેવા આપે છે. એ સેવાના જે કાર્યો થાય છે એની અંદર એ દવા વપરાશે. તો અત્યારે અહીંયા મેડિસિન તુલા થઈ રહી છે. આપણે મેડિસિન તુલાને પણ ધજાઓ ફરકાવીને વધાવી લઈએ. વાલા ભક્તજનો, આપ સૌને એ વાત જાણીને આનંદ થશે, આપના હૃદય ગર્વથી પુલકિત થશે. અહીંયા મેડિસિન તુલા થાય છે, અહીંયા રક્ત તુલા થાય છે, અને રક્ત તુલા બાદ આપણે સૌએ આચાર્ય મહારાજની ચાંદી તુલા તરફ જવું છે. ચાંદી તુલા એક ગૌરવાન્વિત ઘટના છે. આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમના 50 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય ત્યારે સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં આ ચાલી રહેલા ઉત્સવમાં જૂનાગઢ પ્રદેશના તમામ સંતો અને જૂનાગઢ પ્રદેશના એટલે કે સોરઠ પ્રદેશના તમામ ભક્તજનો વતી અત્રે હું સંતોને વિનંતી કરીશ કે એવો પણ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ શ્રી એમના ભાવ પૂજન માટે અત્રે આવશે. લક્ષ્મીનારાયણ દેવ ગાદીસ્થાન વડતાલ સર્વ અવતાર શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતો અને ગોપાળાનંદ સ્વામી અને સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એમની અસીમ કૃપાથી પૂજ્યવાદ આચાર્ય મહારાજ શ્રી 14 વર્ષથી ગાદી ઉપર બિરાજી થઈ અને સંતો અને હરિભક્તોને જ્યારે સુખ આપી રહ્યા છે ત્યારે જૂનાગઢ પ્રદેશના તમામ સંતો અને હરિભક્તો એ અત્રે પોતાનો ભાવ એ સન્માન પત્ર અને પૂજન કરી અર્પણ કરે છે. શાસ્ત્રીજી આપ પણ પૂજનમાં જોડાશો. આવો વિનંતી કરીશ અત્યારે રજત તુલા તરફ. આપણને આશીર્વાદ આપી રહ્યા છે એ પહેલા લાલજી મહારાજ 2-5 મિનિટ એમની હૃદયની ભાવનાઓ વ્યક્ત કરે, ત્યારબાદ તરત આચાર્ય મહારાજ શ્રીના આપણે બધા જ રૂડા રૂડા આશીર્વાદ મેળવવાના છીએ. નિજાશ્રિતાનામ સકલાર્થી હંત સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલમંગલમ નહ.
બોલો હરે કૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તેમજ ધામોધામથી પધારેલા આદરણીય બ્રહ્મનિષ્ઠ મૂર્ધન્ય સૌ સંતો તેમજ સર્વે વાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો આ દિવ્ય પ્રસંગ એ આપણા સંપ્રદાયને અતિશય ગૌરવવંતો પ્રસંગ છે. આ પ્રસંગમાં આપ સૌ સંતો ભક્તોનો ભાવ દેખાય છે, કારણ કે શ્રીજી મહારાજે આ મૂળ સંપ્રદાયના વિશે 6 અંગોની સ્થાપના કરી, તે પૈકીનું એક અંગ છે આચાર્ય પદ. ત્યારે આ પ્રસંગમાં આચાર્ય પદને વર્ણવતો, આચાર્ય મહારાષ્ટ્રીને વર્ણવતો, આચાર્ય મહારાષ્ટ્રીના કાર્યને વર્ણવતો, આચાર્ય મહારાષ્ટ્રીના સંતો પ્રત્યે પ્રેમ તેમજ સંતોનો આચાર્ય મહારાજ પ્રત્યે પ્રેમ તેમજ આચાર્ય મહારાજનો ભક્તો પ્રત્યે આત્મીયતા, એની બધી ગાથાઓ આપણે સૌએ સંતોના મુખે સાંભળી. ત્યારે આજના દિવસે આપ સૌ સંતો ભક્તોએ મહારાષ્ટ્રીનું ખૂબ જ હૃદયથી ભાવપૂજન કર્યું છે, ત્યારે તે નિહાળીને અમારા હૃદયમાં એક ગૌરવતાની લાગણી ઊભી થઈ છે. બીજું, વાલા ભક્તો, શ્રીજી મહારાજ એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. પોતે શ્રી સર્યુપારી બ્રાહ્મણ, સામવેદ કૌથમી શાખા કે જેને આપણે ધર્મદેવ દાદાનો પરિવાર કહીએ છીએ, કહેતા ધર્મકુળ કહીએ છીએ, ત્યારે આવા એક પવિત્ર કુળમાં જ્યારે અમને જન્મ લેવાનું સૌભાગ્ય મળ્યું છે, ત્યારે તે અમારા જીવનનું સૌથી મોટું સદભાગ્ય છે. ત્યારે આજના દિવસે આપણી સભામાં ઘણા બધા મોટેરા સંતો ઉપસ્થિત છે, ચૈતન્ય સ્વામી આદિક સંતો તેમજ ભક્તો ઉપસ્થિત છે. ત્યારે મારી આજે આપ સૌને વિનંતી છે કે જેવી રીતના આપ સૌ સંતો ભક્તો ધર્મકુળના ઉપર રાજીપો, પ્રેમ તેમજ આશીર્વાદ વરસાવતા આવ્યા છો, એવી જ રીતના એક ધર્મકુળના બાળક તરીકે અમારા ઉપર પણ કાયમ વરસાવતા રહેજો, જેના કારણે અમારા અંદર આ સત્સંગ પ્રત્યે ભાવ વધે તેમજ શ્રીજી મહારાજ દ્વારા પધરાયેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ આદિક દેવો પ્રત્યે અમારા અંદર ભાવ વધે. તેમજ વાલા ભક્તો, અમે નાનપણથી આચાર્ય મહારાજને નિહાળતા આવ્યા છીએ, એમને કાયમ આ સત્સંગ પ્રત્યે ખૂબ જ ભાવ હોય છે, સત્સંગ માટે ખૂબ જ મહેનત કરે છે, એ બધું અમે અમારી આંખોથી જોયું છે. આચાર્ય મહારાજનો સંતો પ્રત્યે ભાવ તેમજ સંતોના આચાર્ય મહારાજ પ્રત્યે ભાવ, એ બધું જોઈએ ત્યારે મને એવું ચોક્કસ એવું દેખાય છે કે આ સંપ્રદાયનું ભવિષ્ય છે તે ખૂબ જ ઉજળું છે. આજના દિવસે હું બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે આ ઉત્સવમાં જે કોઈ હરિભક્તોએ નાનામાં નાની સેવા કરી છે, જેના કારણે આ ઉત્સવ એટલી સરસ રીતના ઉજવાઈ રહ્યો છે, નાનામાં નાની વસ્તુ જોવામાં આવી છે, ત્યારે તે સમગ્ર હરિભક્તોની ઉપર ભગવાન કાયમ રાજી રહે તેમજ ભગવાન એમને ખૂબ જ બળ આપે તેમજ આપણા સૌના અંદર કાયમ સત્સંગ વધતો રહે. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના પ્રત્યે આપણી દ્રઢ નિષ્ઠા વધતી રહે એ હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. તેમજ સુરતમાં બિરાજતા નારાયણ મુનિ દેવ આપ સૌ ભક્તોનું ખૂબ જ મંગળ વિસ્તારે અને ખૂબ જ શ્રેય કરે એ પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ જય સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સુવર્ણ જયંતિ મહામહોત્સવમાં હવે આપણે સૌ સાંભળીએ વાલાવાલા આચાર્ય મહારાજ શ્રીના દિવ્ય ભવ્ય મંગલ આશીર્વચન. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મિશન સુરત ખાતે
આજે એક સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવવંત પ્રસંગે આ દિવ્ય સભામાં ઉપસ્થિત સંપ્રદાયના વિદ્વાન મૂર્ધનીય સંતોમાં સૌથી વયોવૃદ્ધ જે ખાસ લોજથી અમારા માટે આવ્યા છે એવા સ્વામી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી, ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય પણ અન્ય લોકો પણ જેમની વિદ્વત્તાની નોંધ લે એવા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, સારાય દેશ અને વિદેશમાં શ્રીહરિનો મત અને ભગવાનની કથાવાર્તા દ્વારા જેમણે સંપ્રદાયનું પોષણ કર્યું છે એવા સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, દેશમાં અને પરદેશમાં પણ જેમણે સત્સંગનું ખૂબ જતન કર્યું છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવ સ્વરૂપદાસજી સ્વામી, આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી મૂર્ધન્ય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, આપણા વડતાલ મંદિરના ચેરમેન કર્મઠ નવયુવાન જેમણે આ મહોત્સવને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે એવા અમારા લાડીલા ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત સમગ્ર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવદેશ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, આપણા વડતાલ મંદિરના માજી કોઠારી સદગુરુ સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી, જૂનાગઢ પ્રદેશના આગેવાન સંતોમાં ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભગવચરણદાસજી સ્વામી, વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, ફરણીથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી આદિક જૂનાગઢ પ્રદેશના સૌ આગેવાન સંતગણ, તેમજ ગઢપુર પ્રદેશના આગેવાન સંતોમાં ઉપસ્થિત ઘેલા કાંઠેથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, ભાવનગર શ્રી સ્વામિનારાયણ મંદિર લોખંડ બજારના કોઠારી સ્વામી સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પુલહાશ્રમ ડાકોરથી પધારેલા વિદ્વાન સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી સ્વામી ઉપસ્થિત, ગઢપુરના તમામ આગેવાન સંતો અમારા શાસ્ત્રી સ્વામી ભક્તિ નિર્લેપ સ્વામીજી ઉપસ્થિત છે, ધર્મવિહારી શાસ્ત્રીજી વગેરે ઉપસ્થિત છે, તેમજ વડતાલના સંતોની લગભગ મેં નામાવલી લીધી છે. આ તો નામાવલી અમે એટલા માટે બોલ્યા છીએ કે સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાના દોહામાં અમારી વાત કરી કે અમારી યાદશક્તિ તીવ્ર છે, તો એક ઝલક આપી છે તમને. આ તો અમે દ્રષ્ટિ કરીએ ને તો લગભગ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના 80% સંતોના અમે નામ અને એમના ગુણ અને એમના કાર્યનું વર્ણન કરી શકીએ એવી ભગવાન સ્વામિનારાયણની એક દિવ્ય કૃપા. અને એનું કારણ કે અમે આ સત્સંગને અમે અમારો માન્યો છે, જેમ આપણે પરિવારના સભ્યોના નામ એમના સ્વભાવને ક્યારેય ભૂલતા નથી, એમ અમે આ સત્સંગના તમામ સંતો અને ભક્તોને અમે અમારા એક પરિવાર એક કુટુંબી એક નિકટના માન્યા છે. એના કારણે પરમાત્માની આવી એક કૃપા છે. શ્રીજી મહારાજનો બી આ મૂળમત છે. ખાસ કરીને વાલા ભક્તો, સમય ઘણો બધો વીતી ગયો છે, બધા સંતોએ લગભગ અમારા કાર્યની અમારા સ્વભાવની વિચારધારાની બધી વાતો કરી છે. ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી કે મહારાજે આજ કંઈક વિશેષ બોલે, પણ અમે આજે સંતોના મુખેથી આચાર્ય પદના ગરિમાની જે વાતો સાંભળી છે, મૂળ સંપ્રદાયના એક્યની જે બધી વાતો સાંભળી છે, ત્યારે આજે અમે એમ કહી શકાય નિશબ્દ થઈ ગયા છીએ. સ્વામીજી, અમારી પાસે કશું વર્ણન કરવા માટેના કોઈ શબ્દો છે નહીં. જેમ કોઈ માણસે વર્ષો સુધી પોતાની મૂડી ભેગી કરીને બેંકમાં જમા કરાવી હોય અને 10 વર્ષે ફિક્સ ડિપોઝિટ પાકે ને જ્યારે ડબલ થઈને બહાર આવે ને, એમ આજે 14 વર્ષે અમારી ફિક્સ ડિપોઝિટ પાકી ગઈ છે. અને આ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે છે ને આ ભાવ અમને મળી રહ્યો છે. પણ શ્રીજી મહારાજનો મત સમજવાની બહુ જરૂરત છે. સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે કે જે ધર્મવંશી થઈને નિર્દોષ વર્તન રાખે છે એને સત્સંગના ભક્તો ને સંતો અલૌકિક ભાવથી જુએ છે. જે કેવળ સુખ માત્રનું કારણ ભગવાન છે એવું માને છે, જે ભગવાન અને ભગવાનના ચરિત્રોને વિશે દ્રઢ પ્રતીતિ કરે છે, જે ભગવાનની કથા વાર્તા સાંભળવાને વિશે ખૂબ નિમગ્ન રહે છે, એવા ધર્મવંશીની માટે સર્વે સિદ્ધિઓ દાસીની પેઠે હાજર થાય છે. સત્સંગી જીવનના મત પ્રમાણે શ્રીહરિ એવું કહે છે કે જે ધર્મકુળના બાઈ અને ભાઈ હોય એને પ્રમાદ તજીને કેવળ સત્સંગની શુભ ક્રિયામાં અને સત્સંગના કાર્યોને વિશે પોતાનું એક જીવિતવ્ય કરવું જોઈએ.
આ મહારાજે એક આજ્ઞા કરી છે. શ્રીજી મહારાજે ધર્મકુળ માટે ઘણી બધી વાતો કરી છે. મહારાજ કે અત્યારે અયોધ્યાવાસી ભાઈ અને ભાઈ જેટલા અમારા ગમતામાં વર્તે છે એટલું અમારા ગમતામાં કોઈ વર્તતું નથી. શ્રી હરિએ જીવ અને પ્રાણી માત્રના કલ્યાણ માટે સત્સંગની સ્થાપના કરી. વેદોના મતને અનુસરીને શ્રી હરિ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. કારણ કે વેદોનો મત છે કે જે બ્રાહ્મણ જ્ઞાતિના હોય છે એને જ બાકીના ત્રણેય વર્ણોને મંત્ર દીક્ષા આપવાનો અધિકાર હોય છે. અને સંપ્રદાય એને જ કહેવાય છે કે જેની અંદર ગુરુ પરંપરા સમાયેલી હોય છે. ત્યારે વેદો દ્વારા પ્રતિપાદિત મહાન સંપ્રદાયના પ્રકાંડ પંડિત નિત્યાનંદ મુનિથી લઈ સતાનંદ સ્વામીથી લઈ આ બધા સંતોએ શ્રી હરિના મતને પ્રદર્શિત કર્યો છે. મહારાજે સત્સંગની અંદર કોઈ વાતની ખામી રાખી નથી. શ્રી હરિ એવું કહે છે કે મોક્ષની પરંપરા ક્યારેય ન તૂટે એવી અમે સ્થાપી છે. ત્યારે વાલા ભક્તો, અમારો આજે જે કંઈ ઉત્સવ અહીંયા ઉજવાણો છે એના પાયામાં તમામ સંતોની જબરદસ્ત મહેનત છે જેનું વર્ણન અમે ન કરી શકીએ. ખાસ કરીને આજે હું સુરતના જેટલા પણ અમારા સ્થાનોમાં રહીને સંતો કાર્ય કરે છે, જેમાં રામપુરા મંદિરના નવયુવાન કોઠારી એવા અમારા હરિજીવન સ્વામી હોય, નારાયણ સ્વરૂપ હોય, ખાસ કરીને સમગ્ર મહોત્સવનું આયોજન, એની રૂપરેખા, એની પાછળ જેમનો જબરદસ્ત પુરુષાર્થ છે, જેમના માટે હું અગાઉ કહેતા ભૂલી ગયો હતો, પણ સંપ્રદાયને એક ઊંચાઈ પર લઈ જવા માટે જેમની પાસે અવનવાન પ્રકારના આયોજનો છે એવા પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીનું આમાં જબરદસ્ત આયોજન છે. અને આપણી સભામાં ખાસ કરીને સંપ્રદાયના એક બહુ મૂળધન્ય વિદ્વાન સંત થઈ ગયા કે જે વિઝનરી હતા, જે દર્શનીય હતા, જે વર્ષોથી આ સંપ્રદાયનું જોઈ શકતા હતા ભવિષ્ય, એવા શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના મહંત સદગુરુ વર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પણ અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે ગુરુકુલ પરિવારના સંતોએ, અમારા શ્વેત સ્વામી હોય, નાના નાના તમામ સંતો હોય, કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના સંતોમાં વિદ્વાન અમારા વિશ્વપ્રકાશ સ્વામી હોય, વિવેક સાગરદાસ સ્વામી હોય, અમારા જ્ઞાનજીવનદાસજી સ્વામીના મંડળના જે હાલમાં સંચાલન કરી રહ્યા છે એવા વિદ્વાન સ્વામી શ્રી ઈશ્વરચંદ્રદાસજી સ્વામી હોય, કુબેરનગર મંદિર વતી પુરાણી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે કુબેરનગર સત્સંગ મંડળના સૌ કાર્યકર્તા સંતો અને ભક્તો હોય, શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ અશ્વિની કુમાર ના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી ઉપસ્થિત તમામ સંતો ભક્તોએ આ કાર્ય કર્યું છે. અને સૌથી મહત્વનું જે મેં બહુ મોટી સેવા કરી છે, જે મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે એવા આપણા સ્વામિનારાયણ મંદિર વેડ રોડના ઉપસ્થિત વિદ્વાન સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સ્વામી તેમજ વિદ્વાન સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી વગેરે સૌ સંતો, એમનું મંડળ, સમગ્ર સુરતની અંદર ઉધના હોય, કતાર ગામ હોય, અમારા હરિવલ્લભ શાસ્ત્રીજી ઉપસ્થિત છે કે જેઓ શ્રી અહીંયા એમનું પણ સરસ મજાનું એક પરિવાર છે, મંડળ ચાલે છે, ત્યારે આપ સૌ ભક્તોએ જે રીતે ભેગા મળીને સત્સંગનું જતન કર્યું છે અને સત્સંગનો આજે એક સરસ મજાનો કાર્યક્રમ ઉજવ્યો છે, ત્યારે અમે બેઠા બેઠા એ જ વિચાર કરતા હતા કે શ્રીહરિએ સંતોની અંદર જે અપાર શક્તિ મૂકી છે, સભાની અંદર સર્વત્ર જેમ મહારાજના સમકાલીન સમયમાં તમામ પ્રકારના સંતો હતા, એ પ્રબુદ્ધ કવિઓથી લઈને મહાન સાહિત્ય લેખકોથી લઈને શ્રીજી મહારાજના જીવનચરિત્રને કંડારનારા મહાન વિદ્વાન સંતોથી માંડીને બધી જ પ્રકારના જેમ સંતો હતા, એમ આજે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય તરીકે અમે ગૌરવતા સાથે કહી શકીએ અમારી પાસે પણ તમામ પ્રકારના સંતો છે. એ આદિવાસી વિસ્તારમાં કામ કરનારા સંતો પણ છે મારી પાસે, કપિલ સ્વામી જેવા, મારી પાસે ભાગવતજીની કથા, રામાયણની કથા, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા કરનારા તમામ વિદ્વાન સંતો પણ મારી પાસે છે, કર્મઠ સંતો છે, આયોજન કરતા સંતો છે, સંપ્રદાયનું એન્સાયક્લોપીડિયાનું જેને ટાઇટલ આપી શકાય એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશ દાદી સ્વામી આપણી પાસે છે. ત્યારે વિદ્વાન સંતોથી લઈ કર્મઠ સંતોથી લઈ દેશ અને વિદેશમાં ખ્યાતિ પામેલા સંતો જ્યારે આપણી પાસે હોય અને આ બધી શક્તિનો સમન્વય કરીએ, ત્યારે વચનામૃતમાં શ્રીહરિ એવું કહે છે કે જેમ 20 કોષનો પ્રવાહ હોય ને, એ જ્યારે 20 કોષનો પ્રવાહ વહેતો થાય ને ત્યારે થાયમો ન થામી શકાય, એમ સંતોની જો તમામ શક્તિઓ એક થાય તો નિશ્ચય આ પૃથ્વીના પટળની ઉપર મૂળ સંપ્રદાયનો જય જયકાર થાય થાય અને થાય એવી મહારાજની કૃપા છે. કારણ કે આ સંપ્રદાયના પાયા ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં નાખ્યા છે. 500 પરમહંસોને લાવીને શ્રીજી મહારાજે ટાઢ તડકો, માન અપમાન, ભૂખ અને તરસ આ તમામ પ્રકારની વ્યાધિઓને પણ કેવળ હસ્તામુખે શ્રીજી મહારાજે સત્સંગના પાયા નાખ્યા છે.
એના પાયામાં કેવળ ને કેવળ જીવનું કલ્યાણ સમાયેલું છે, આત્મકલ્યાણ સમાયેલું છે. જીવનું ઘડતર થાય, વ્યસન અને ફેશનમાંથી મુક્ત થાય સમાજ, કુરીતિમાંથી મુક્ત થાય સમાજ, એનામાં બહુ સારા સારા ગુણ આવે અને સર્વ પ્રકારેનું જીવન સફળ થાય, આવા ભાગરૂપે શ્રીહરિએ સંતો આપણને આપ્યા છે. ત્યારે વાલા ભક્તો, આજના પ્રસંગે અહીંયા જે કંઈ પણ ઉજવણું થયું છે, જન્મજયંતિ મહોત્સવ શબ્દ વાપરવામાં આવ્યો છે, પણ વાસ્તવમાં મારી દ્રષ્ટિએ જન્મજયંતિ મહોત્સવ શબ્દ એ પરમાત્મા અને પરમાત્માની વિભૂતિઓ માટે વપરાતો હોય છે. અમારા માટે એવું ચોક્કસ કહી શકાય કે અમારા 50મા વાર્ષિક જન્મદિવસની આજે ઉજવણી કરી છે ત્યારે અમે હૃદયથી બહુ રાજી છીએ. કારણ કે આ પદની ઉજવણી થઈ છે, પદના મહિમાની ઉજવણી થઈ છે, આમાં આચાર્ય મહારાજના જન્મદિવસનું નિમિત્ત બનાવ્યું છે, પણ કેન્દ્રમાં તો શ્રીહરિ દ્વારા સ્થાપિત આ દિવ્ય સત્સંગ રહેલો છે. સત્સંગરૂપી કારણનું જે ઘી છે એવું મહારાજ કહે છે, સત્સંગરૂપી જે અર્ક છે, જે મધુ છે, જે અર્ક ઘી છે, એનું કારણ વાસ્તવમાં યથાર્થ જ્ઞાન છે. આપણામાં વિવેક હોવો જોઈએ, આપણામાં સમજણ હોવી જોઈએ. શ્રીજી મહારાજનો 38મા વર્ષે ગ્રંથોમાં વર્ણન કર્યા પ્રમાણે ગઢપુરની અંદર જીવા ખાચર આદિક ભક્તોએ મહારાજને વિનંતી કરી. મહારાજે રામનવમીનો ઉત્સવ કર્યો, બપોરે 12 વાગે મધ્યાહન સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવ્યો. ત્યારે સૌ ભક્તોએ મહારાજને વિનંતી કરી, માંગણી કરી, લાગણી કરી કે મહારાજ, અમે તો તમને અક્ષરાધિપતિ પુરુષોત્તમ માણીએ છીએ, સર્વ કારણના કારણ માનીએ છીએ, સર્વ નિયંતા માનીએ છીએ, ભગવાન માનીએ છીએ, અને તમારો જન્મ રાત્રિના સમય થયો છે ત્યારે અમારે તમારો જન્મોત્સવ ઉજવવાની અમારી લાગણી છે. ત્યારે શ્રીહરિએ બહુ વિવેકપૂર્ણ શબ્દો કહ્યા છે કે આપણે રામચંદ્રજી મહારાજનો ઉત્સવ કર્યો છે, એમાં અમારો ઉત્સવ આવી ગયો છે. એ પરમાત્માની જે વાત છે, મૂળ વાત આપણે બધાએ વિશેષપણે સમજવાની જરૂર છે. જેની અંદર ભગવાનની ઉપાસના મુખ્યપણે છે એ જ ઉપાસના સુખદાયી છે. જ્યારે કોઈ વ્યક્તિ વિશેષનું કેરેક્ટર લંબાવીને જ્યારે મોટું કરવામાં આવે છે ને, ત્યારે એનાથી ઘણા બધા અનર્થો સર્જાતા હોય છે. આ ઉત્સવ રાકેશ પ્રસાદજીનો નથી, આ ઉત્સવ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિનો છે. આ બહુ પાતળી ભેદરેખા હોય છે જે સમજવી બહુ જરૂરી હોય છે. કોઈ બહુ મોટા ફિલોસોફરે કીધું છે કે જો શાંતિ જોઈતી હોય ને તો લોકપ્રિયતાથી બચવું જોઈએ. હવે અમારે આમાં શાંતિ ક્યાં મેળવવા જાવી? પણ સત્સંગના ભક્તો જ્યારે દિવ્ય ભાવથી મહારાજશ્રીનું પૂજન કરે અને ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે આચાર્ય પદની ગૌરવ ગાથા જ્યારે સંતો હૃદય ખોલીને બોલે ને, ત્યારે મને એમ થાય કે ના, વાસ્તવમાં આ કળિયુગમાં પણ મૂળ સંપ્રદાયનો જ જય જયકાર છે. કારણ કે આના પાયામાં શ્રી હરિ જ 500 પરમહંસોએ આની અંદર અથાગ પુરુષાર્થ અને દાખલો કર્યો છે. માટે વાલા ભક્તો, શ્રીજી મહારાજ બધું જ કર્યા પછી છેલ્લે એક વાક્ય બોલ્યા છે કે અમારા દાખલા સામું જોજો. આ બહુ વિનંતીના શબ્દો છે કે મહેરબાની કરીને મનમુખી થઈને વર્તશો નહીં. આદાન સ્વામી હરિચેતમ સાગરમાં ધર્મકુળ માટે લખ્યું છે કે ધર્મકુળનો જે આચાર્ય હોય વાસ્તવમાં, કારણ કે સાચાની વાત થાય ને, તો જે વાસ્તવમાં જે ધર્મકુળના આચાર્ય હોય એ જ્યારે સત્સંગની અંદર કંઈક એવું જોવે કે જે સત્સંગની મૂળ પરંપરાથી કંઈક જુદું ચાલતું હોય, કોઈ મનમુખી પ્રમાણે વર્તતો હોય, ત્યારે આચાર્યના માથે કલંક આવ્યું હોય એવું એના અંતરમાં દુઃખ મનાય. અને અંતરમાં દુઃખ મનાય એના ભાગરૂપે અમારે પણ આ 13-14 વર્ષમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે, ત્યારે અમારા અંતરમાં પણ એવું દુઃખ મનાણું એના ભાગરૂપે અમે પણ કોઈને કદાચ કડવા વેણો કયા હશે, તો એ અમે તમને અમારા જાણીને કયા હશે. હૃદયમાં કોઈ એવો બીજો ભાવ હતો નહીં. ત્યારે વાલા ભક્તો, આ સત્સંગની જે રીત અને પરંપરા આ બહુ મહત્વની છે. શ્રીજી મહારાજે આજે આપણને દિવ્ય પરંપરા આપી છે, એનું જતન કરીએ. 500 પરમહંસોએ જે પુરુષાર્થ કર્યો છે એને આપણે સફળ બનાવીએ. ભગવાને બહુ શક્તિ આપી છે, કોઈ લોક વૈભવના ઠઠારા માટેનો આ ઉત્સવ નથી. મૂળ સંપ્રદાયની દ્રઢતા થાય. મૂળ સંપ્રદાયના 6 અંગ પૈકીનું 1 અંગ છે આચાર્ય મહારાજનું. ત્યારે આચાર્ય મહારાજના પદની ગૌરવતા થાય. રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ જેવા મહાપુરુષોએ આ સંપ્રદાયને જે આપ્યું છે ભવિષ્ય, એવું આપણે પણ ભવિષ્ય આપીએ એવી ખાસ કરીને આ પ્રસંગે અમારી એક એવી ભાવના છે. જ્યારથી અમે ગાદી પર આરૂઢ થયા છીએ અમે પણ શીખી રહ્યા છીએ, કારણ કે અમે કોઈ પરંપરા પ્રમાણે આચાર્ય તરીકે આવ્યા નથી, ત્યારે અમે પણ સત્સંગની અંદર શીખી રહ્યા છીએ. ઘણી બધી વસ્તુ એ બની શકે કે એમાંથી ભૂલો થતી હોય, પણ જેમ જ્ઞાનજીવનદાસ સ્વામી અમારા વ્યક્તિત્વ વિશેની વાત કરી
ત્યારે અમે બહુ એક ભગવાનની કૃપા છે કે અમે કોઈ જડતામાં બંધાતા નથી. પાંચ મોટા સંત અને પાંચ મોટા હરિભક્ત કે તો અમે તત્કાલ એ વસ્તુનો અમલ કરીએ છીએ, એ અમારી પર ઈશ્વરની કૃપા છે એવું અમે માનીએ છીએ. ત્યારે વાલા ભક્તો, આ સત્સંગ બહુ દિવ્ય છે. વિનમ્રતાના ભાવથી જેટલું નિર્માનીપણાથી કામ કરીશું ને એટલો સત્સંગ શોભી ઉઠશે. અંતમાં ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. અમારા લાલજી મહારાજે પણ એક વાત કરી છે, અમે ક્યારેય લાલજી મહારાજને પ્રોજેક્ટ કરવાની વાર્તા કરતા નથી, કારણ કે અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે આ જગતમાં જે કંઈ થાય છે ને એના કરતા હતા કેવળ ને કેવળ એકમાત્ર શ્રી હરિ છે. ગરડા પ્રથમના 37માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એક બહુ મસ્ત વાત કરી છે કે જે સર્વ જગતના કરતા હતા એકમાત્ર આ ભગવાનને માને, અને આ ભગવાન વિના બીજો કોઈ ભગવાન નથી, અને ભગવાનની મરજી વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એની પર કાળ કર્મ કે માયાનો પણ હુકમ નથી કહેતા વાલા ભક્તો. એમાં એક વાત એવી પણ શ્રીજી મહારાજે કરી કે એવું જે દ્રઢતાપૂર્વક માને, એવું જે નિષ્ઠાપૂર્વક માને ને, એ જેવો તેવો હોય ને તોય અમને ગમે છે. જેવો તેવો હોય, પણ જે દ્રઢતાપૂર્વક માને કે નહીં મને મળેલા જે શ્રીહરિએ છે મારા કલ્યાણને માટે, શ્રીજી મહારાજે જે વાત કરી છે, મહારાજે જે વચનામૃતો કહ્યા છે, જે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ હોય કે પછી આપણો આધારણ સ્વામી રચિત શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ હોય, આ તમામ ગ્રંથોની અંદર મહારાજની જે વાત, મહારાજે કરવાના તમામ કાર્યો કરી દીધા છે, ત્યારે નિશંકપણે ભગવાનના વચનને વિશે સાવધાન થઈને જે વર્તે છે એના ઉપર કળિયુગમાં પણ કાળ કર્મ અને માયાનો હુકમ નથી. ત્યારે વાલા ભક્તો, મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તીએ. શ્રીજી મહારાજે આપણને ઘણું બધું આપ્યું છે, એનો પરોપકારના અર્થે ઉપયોગ કરીએ. અહીંયા અમારી રક્તતુલા થઈ છે, અમે હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સામાજિક કાર્ય છે. ભગવાન સ્વામિનારાયણને સામાજિક કાર્યો બહુ ગમતા. શ્રીજી મહારાજ વાવ કઢાવતા, વાવ ગળાવતા, શમયજ્ઞ કરાવતા. મહારાજે ઘણા બધા કુરિવાજો દૂર કરાવ્યા છે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ રોગી મનુષ્યની સેવા કરવી, ત્યારે રોગી મનુષ્યો માટે ભવિષ્યમાં વડતાલ સંસ્થાન દ્વારા આપણા વિદ્વાન શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામીજીએ આપણને વિકાસ ગાથાની વાત કરી. વડતાલ સંપ્રદાયે પાછલા 10-15 વર્ષોમાં વિકાસની એક હરણફાળ ભળી છે. ભક્તોના સુખને માટે, ભક્તોની સુવિધા સચવાય, મંદિરનું ગૌરવ વધે એના માટે સંસ્થાના છેલ્લા 15 વર્ષથી બોર્ડો દ્વારા જબરદસ્ત કામ થયા છે, અને એમાં છેલ્લા 10 વર્ષની અંદર તો અદ્ભુત કામ થયા છે. ગોમતીજીથી લઈને એવા એવા કાર્યો થયા છે. ત્યારે વડતાલ બોર્ડ ભવિષ્યમાં ભક્તોના સુખને માટે, લોકોના સુખને માટે ભવિષ્યમાં એક સરસ મજાની ચેરિટેબલ હોસ્પિટલ બાંધવાનો નિર્ણય કરીને નક્કી કર્યું છે. અમે વર્ષોથી એવું માનીએ છીએ સ્પષ્ટપણે કે જો વડતાલ ખાતે એક અદ્યતન હોસ્પિટલ કરવામાં આવે તો ઘણીવાર અઘરામાં અઘરા કેસોની અંદર ડૉક્ટરો પણ કહેતા હોય છે કે હવે અમને દવાની નહીં દુવાની જરૂરત છે. અમારું એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે જો વડતાલમાં ભવિષ્યમાં હોસ્પિટલ થાય તો ત્યાં દવા અને દુવા બંને મળે એવું એક પરમ પવિત્ર સ્થાન છે. એના માટે ટેમ્પલ બોર્ડ જે પણ પ્રયત્ન કરે છે એના માટે 24 કલાક અમે આ કાર્ય માટે સમર્પિત છીએ. અહીંયા આપશો ભક્તો, જ્યારે અમારી ચાંદીથી તુલા કરશો અથવા તો અમને જે કંઈ તમે આજે આ પ્રસંગે પ્રેમથી પત્રમ પુષ્પમ જે કંઈ પણ તમે અર્પણ કરશો, અમે હૃદયથી એવું ઈચ્છીએ છીએ કે આનો સદુપયોગ હોસ્પિટલના કાર્ય માટે થાય, જેના કારણે શ્રીજી મહારાજનો જે મૂળ મત છે એ પ્રસ્થાપિત થાય. મહારાજ જ્યારે ઉત્સવ સમયે કરતા ને ત્યારે મહારાજને કોઈ દાગીના આપે, મહારાજને કોઈ મોટા મોટા મૂલ્યવાન વસ્ત્રો અલંકારો ભેટ આપે ને, શ્રીજી મહારાજ તરત જ એનો હિસાબ કરી નાખતા. કોઈ બ્રાહ્મણને અર્પણ કરાવી દે, કોઈ સત્સંગમાં આપી દે. મહારાજ ક્યારેય ઉત્સવમાંથી પૈસો વધે એવું આયોજન કરતા નહીં, વધે ને તો કાયમ એને સત્સંગના સારા કાર્યોમાં વાપરી નાખતા. કારણ કે મહારાજનું એક નામ છે અપરિગ્રાય નમઃ. મહારાજ ક્યારેય ગ્રહણ નહીં કરતા. ત્યારે વાલા ભક્તો, અમે પણ આપણે કદાચ વર્તમાન સમયમાં સારા સારા કાર્યો કરવા હોય ત્યારે એ ફિલોસોફી તો ન અપનાવી શકીએ, પણ એટલી ફિલોસોફી તો ચોક્કસ અપનાવીએ કે લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં જે ભક્ત, એક નાનામાં નાનો ભક્ત પણ જે દાન આપે છે ને, તે દાનનો સદુપયોગ સારા એ સમાજને થવો જોઈએ એવું અમે દ્રઢતાપૂર્વક માનીએ છીએ. એક સરસ મજાનો વહીવટ થવો જોઈએ, લોકોને શ્રદ્ધા આવવી જોઈએ. આપણે લોકોની શ્રદ્ધામાં બઢોતરી કરવાની છે. શ્રીજી મહારાજે જે રીત બાંધી છે ને એ રીતથી અવળું ચાલવાની અમારી કોઈ ગણતરી છે નહીં. અમે અહીંયા બેઠા છીએ, તમે જે અમારું સન્માન કરો છો એ પદનું સન્માન કરો છો એવી ભાવનાથી અમે તમારું સન્માન ગ્રહણ કર્યું છે. ઘણું બધું હૃદયમાં કહેવાનો ભાવ હતો,
પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે અમારા લાલજી મહારાજે જે વાત કરી, મેં અગાઉ કહ્યું તે પ્રમાણે અમે એમનું કોઈ પ્રતિપાદન નથી કરતા, પણ એક ધર્મકુળના બાળક તરીકે જેમ અમને મોટેરા સંતોએ બહુ અમને હૃદયથી આશીર્વાદ આપ્યા છે, હું આજે યાદ કરીશ જેમ નવતમ સ્વામીજીએ લગભગ બધા મોટેરા સંતોને યાદ કર્યા. જે મોટેરા સંતોમાં અમારે સંપ્રદાયની અંદર અમે જ્યારે ગાદી પર આવ્યા ને ત્યારે દબાણના પુરાણી સ્વામી વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિચંદાજી સ્વામી, પીજના પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી, આપણા પૂજારી ભજનાનંદી અથાણાવાળા સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી, તેમજ વિશ્વપ્રકાશ સ્વામી ગઢપુરના એક બહુ મોટા સંત, અને અમારા ભાવનગરના સરદારનગર ગુરુકુળના સ્થાપક સદગુરુ સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજી સ્વામી જેવા સંતોનો અમને કાયમ એક સહકાર મળેલો. અમે ગાદી પર આરૂઢ થયા ત્યારે તમામ વડીલ સંતોએ અમારા માથે પાગ મૂકી છે, આ એનું પરિણામ છે કે આ ઉત્સવ થાય છે. તેમજ મોટા મોટા પાર્ષદો થઈ ગયા, પાર્ષદવરીય રામશંકર ભગત થઈ ગયા, પાર્ષદવરીય આશા ભગત થઈ ગયા, અમારા નવતમ સ્વામીજીના ગુરુ પાર્ષદવરીય હીરા ભગત થઈ ગયા. આ બધા ભગતોએ પણ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ગૌરવ માટે આખું જીવન ઘસી નાખ્યું છે. ત્યારે હૃદયથી આ બધાને હું યાદ કરીશ. કહેવાનું તાત્પર્ય અમારો એ છે કે જે મોટેરા સંતોના હૃદયમાંથી એક ભાવ નીકળ્યો કે અમારે આચાર્ય મહારાજશ્રીને એક ભાવ અર્પણ કરવો છે, એમાં આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં આપશો સંતો અને ભક્તો ઉપસ્થિત છો, ત્યારે એવો જ પ્રકારનો ભાવ તમે અમારા લાલજી મહારાજ માટે પણ દર્શાવશો એવી અમે હૃદયથી આપશો ભક્તોને ભલામણ કરીએ છીએ. અમારા નવતમ સ્વામીજીએ હમણાં એક પ્રોમ્પ્ટ કર્યું કે અમારા બાલુસ્વામી રહી જાય છે. ગાદી પર અમે જે આરૂઢ થયા છીએ એમાં ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે. ઘણાએ માળા કરી છે, ઘણાએ હૃદયથી ભગવાનને યાદ કર્યા છે, 13-14 વર્ષમાં ઘણી બધી કટોકટી પણ સર્જાણી છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં 2005ની અંદર એવી કટોકટી સર્જાણી કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ 3 પ્રકારની ફોર્મ્યુલા આપી કે 2 આચાર્ય કામ કરે, 2માંથી એકે કામ ન કરે, અને 3જી ફોર્મ્યુલા એ કે ત્રીજો કોઈ કામ કરે. હવે એ તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો નિર્ણય, ભગવાને કોઈકને સુજાડ્યું, આપણા મોટા મોટા વકીલો બહુ એક મહાન વકીલ થઈ ગયા, પીએમ રાવળ દાદા સુપ્રીમ કોર્ટના ફલી નરીમાન આદિ વકીલોને ભગવાને સુજાડ્યું, સમય માંગી ગયો, વાત કરી, આચાર્ય મહારાજની વાત કરી. તમે જે ભાવ અમને પ્રસ્તુત કરો છો ને, એ વખતે 1.5 વર્ષની અંદર અમારા ચરણે જે કંઈ ભેટ જમા થયેલી એની એક વાત રજૂ થઈ ત્યારે એ લોકોના હૃદયમાં શું પ્રકાશ થયો, એક કે નહીં વડતાલની ગાદી પર તો રાકેશ પ્રસાદ જ રહેવા જોઈએ, પણ એના હૃદયમાં ભાવ ક્યારે થયો તો એ વાત આ મહત્વની વાત નથી, મહત્વની વાત હવે કરું છું. એના હૃદયમાં ભાવ એટલા માટે થયો કે અમને માનનારા ભક્તોએ દેશમાં વિદેશમાં ગામડે શહેર ગુરુકુળ તમામ સ્થાનોની અંદર સ્વામિનારાયણ ભગવાનના જન્મમંગલના પાઠ કર્યા, માળા કરી, પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કર્યા, એ તમારા ભક્તિભાવના કારણે તમારા હૃદયમાં રહેલા શ્રીહરિએ એના હૃદયમાં પ્રકાશ કર્યો છે. આ સત્સંગ છે ને ત્રણે ત્રણ અંગનું સમન્વય છે. આમાં ભક્તોનો અમારી પ્રત્યેનો ભાવ, અમારો ભક્તો પ્રત્યેનો ભાવ, સંતોનો અમારા પ્રત્યેનો ભાવ, અમારો સંતો પ્રત્યેનો ભાવ, આ શ્રીજી મહારાજે બહુ અલૌકિક રીત પ્રવર્તાવી છે. જ્યાં સુધી આપણે એ રીત પ્રમાણે ચાલીશું અને જેટલું નિર્દોષ વર્તન રાખીશું ને એટલું મહારાજ આપણને આવા અનેક મોટા મોટા ઉત્સવો ઉજવવાની શક્તિ અને પ્રેરણા આપતા રહેશે એવી મને આજના દિવસમાં પૂર્ણ શ્રદ્ધા છે. આ પ્રક્રિયાની અંદર ઘણા બધા ફેક્ટરો કામ કર્યા. એક તો આપસો ભક્તોનો ભાવ કામ કર્યો, આમાં અમારા નવતમ સ્વામીજીની ગજબની મહેનત, અમારા ભાવનગરના KP સ્વામીની સિગ્નેચર, તદુપરાંત જનકભાઈ વગેરે ભક્તો એની અંદર મહેનત તો કરી જ હતી, પણ એક પ્રેરક બળ તરીકે, એક છુપા બળ તરીકે આમાં સૌથી વધારે જો કોઈ મહેનત કરી હોય ને તો અમારા મેમનગરના પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી મહેનત કરી છે. આ બધી બહુ ગજબ, આ બધી વસ્તુ અમે બેઠા છીએ, આપણી સાથે વાત કરીએ છીએ, સ્વિચ પાડીને લાઇટ થાય એટલું સરળ હોતું નથી. જીવના કલ્યાણની વાત જેમ સરળ નથી ને એમ આ બધી વાતો સરળ હોતી નથી. અમારા દાદા રાધારમણ પ્રસાદજી મહારાજ આદિકના આશીર્વાદ, મોટા સંતોની અમારા પ્રત્યેની શુભ લાગણી, તમારા સૌ ભક્તોનો પ્રેમ, એના કારણે આ માહોલ સર્જાણો છે. ફરી એક વખત હું હૃદયથી અમારા દેવપ્રકાશ સ્વામીને હું હૃદયથી આજે ધન્યવાદ આપીશ. અમારા ગુરુકુલ પરિવારના શ્વેત સ્વામી આદિક જે સંતોને હું પૂર્વે નામ બોલી ગયો, જેમણે આ મહોત્સવને શોભાડવા માટે બહુ મહેનત કરી છે, નાનામાં નાની વસ્તુનું આયોજન વિચાર્યું છે, ત્યારે તમામ સંતોને હું ભક્તોને ખૂબ બળ આપું છું. ભગવાનને પ્રાર્થના કરું તમને ખૂબ બળ આપે. અને
અમે બહુ અંગત રીતે અમારો જન્મદિવસ મનાવવાના મતના છીએ નહીં. મેં મારી લાઈફમાં કદાચ 5-6 વખત જન્મદિવસ મનાવ્યો છે, પણ આ વર્ષે 50 વર્ષનો ઉત્સવ ગયા વર્ષે ગોધરા ખાતે બહુ ભવ્યથી ભવ્ય અમારા પવન સ્વામીએ મહેનત કરીને કર્યો હતો. તે વખતે દેવસ્વામી મોટા સંતોએ વાત કરી કે મહારાજજી આપણે 50મો ઉજવવો જોઈએ. મેં કીધું સંપ્રદાયનું આમાં સંપ્રદાયનું હિત સચવાય, સત્સંગનું હિત સચવાય, મૂળ વાત આપણી રજૂ થાય તો આપણે કરવો જોઈએ, બાકી અંગત પ્રશંસામાં અમને 5 પૈસાએ રસ નથી. કારણ કે પડવાની વાત છે, કારણ કે એમાં હિસાબ સરભર થતો નથી. હું કામ કરું, તમે મારી પ્રશંસા કરો, એટલે લગભગ વિલો વિલ થઈ જાય છે. જ્યારે મારું દિલ એવું કહે છે કે હું જે સત્સંગમાં કામ કરું છું, હું તમારી વચ્ચે આવું છું, હું તમારા પારાયણમાં, પ્રસંગોમાં, પ્રતિષ્ઠામાં આવું છું, અને તમારા ચહેરા પર જે હું ખુશીના ભાવ જોઉં છું ને, એ જ મારું વાસ્તવમાં પૂજન, સન્માન અને ઇનામ છે. માય વર્ક ઇઝ માય ઓન રિવોર્ડ, મારું કામ જ મારું ઇનામ છે. માટે મને એની બહુ અપેક્ષા હોતી નથી, માટે છતાં પણ તમે જે કંઈ પ્રેમથી મને અહીંયા મને જે કંઈ સન્માન કર્યું છે એ પદનું સન્માન છે, પદ સંપ્રદાયનું છે. પદ કોનું છે? સંપ્રદાયનું છે. આ પદ છે ને એ મારા વશમાં નથી, મારા વશમાં વસ્તુ નથી, આ પદનો ગજબ મહિમા છે. માટે જે કંઈ સન્માન છે પદનું છે, સંપ્રદાયનું છે, અને સંપ્રદાયના કારણે આ તમારું સન્માન છે, સંતોનું સન્માન છે, એક એક કાર્યકર્તાનું સન્માન છે, આખા સ્વામિનારાયણ સંપ્રદાયનું સન્માન છે, એવી મારી હૃદયથી આ આપ સૌ ભક્તોને ભલામણ અને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. જેણે જેણે મહેનત કરી છે સૌને ભગવાન ખૂબ સત્સંગનું બળ આપે, સારા સારા કાર્યો કરીએ, નિરભિમાનીપણું રાખીએ, જીવનમાં ક્યારેય રાગ અને દ્વેષ આપણામાં ન આવે એવી અમારી પ્રભગવાનના ચરણોમાં પ્રાર્થના. સુરતમાં શ્રી નારાયણ મુનિદેવ વર્ષોથી ભક્તોના ભાવો પૂરા કરે છે, ત્યારે નારાયણ મુનિદેવના ચરણમાં મસ્તક નમાવીને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે નારાયણ મુનિદેવની કૃપા કાયમ સુરતના ભક્તોની ઉપર અવિરત ઉતરતી રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓના નાદ સાથે આચાર્ય મહારાજશ્રીના આ એક નિખાલસ પરિવારની અંદર બેસીને વડીલ વાત કરતા હોય, એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય એવું નિખાલસ, સાલસ અને હૃદયને ભરી દે એવું પ્રવચન પુનઃ તાળીઓના નાદથી મહારાજશ્રીના આ મંગલ ઉદ્બોધનને વધાવીએ. ગુજરાતના આજે જ નિયુક્ત થયેલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, એમનો ફોન આવ્યો. આજે જ એમની શપથવિધિ થઈ છે એ આપણે સૌ જાણીએ છીએ. સમગ્ર મંત્રીમંડળ વતી એમણે અહીંયા મહારાજશ્રીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આપણે હૃદયના ભાવ સાથે એમણે જે શુભેચ્છા સંદેશ આપ્યો છે એને તાળીઓના નાદથી વધાવી લઈશું. આવો આગળનો કાર્યક્રમ પૂજ્ય વિવેક. શરૂ થાય છે નૃત્ય ગીત શ્રી સ્વામિનારાયણ મંદિર વેડલોડના બાળકો દ્વારા. ચાંદી તમારું મૂકવાનું ચાલુ રાખજો. પ્યાર બાંટા હૈ સભી કા પ્યાર પાયા હૈ.
हमें अभेद बताया है। જોરદાર તાલી વાદન સાથે બાળકોના નૃત્યને વધાવી લઈએ. ત્યારબાદ આચાર્ય મહારાજ રજત તુલા કરવા આવી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ભૂતો ન ભવિષ્યથી આપણે ધારો એના કરતા પણ વરસાદના માહોલમાં સુંદર અકડે ઠઠ સભા મંડપ ભક્ત મેદની વચ્ચે સુંદર મહોત્સવ ઉજવાયો. એકવાર ધજાઓ ફરકાવી અને આ મહોત્સવની સફળતાને આપણે વધાવીએ. ભક્તજનો પોતાની જગ્યાએ બેઠા થતા મીણબત્તી પ્રગટાવી અને સમૂહ આરતીમાં જોડાશે. બધા સંતો નીચે બેસી જશે. Guru
નારાયણ મુનિદેવને લક્ષ્મી નારાયણ